ચલો નમસ્કાર એન્ડ ગુડ મોર્નિંગ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ઓકે, ઝડપથી પહેલા તો દરેક વિદ્યાર્થી મિત્રો ફટાફટ અને ફૂલ શું કહે સ્પીડે ફટાફટ પહેલા તો લાઈવ આવી જાય જેથી કરીને આપણો જે સેશન છે એની આપણે ધમાકેદાર અને મજેદાર શરૂઆત કરી શકીએ. ઓકે ચલો, તો ઝડપથી મિત્રો આવી જવાનું છે આપણે લાઈવ બધાએ. ઓકે ફટાફટ, યસ, ગુડ મોર્નિંગ ટુ એવરીવન. ઓકે ચલો ઝડપથી મિત્રો લાઈવ આવી જાય પહેલા. ઓકે, એટલે આપણે આપણા સેશનની શરૂઆત કરીશું. પહેલા તો જેવા તમે લાઈવ આવો એટલે તરત જ તમારે કામ કરવાનું છે કે લિંક તમારે મેક્સિમમ શેર કરી દેવાની છે. ઓકે ચલો ઝડપથી મિત્રો આપણે શેર કરીશું લિંકને. ઓકે, જેથી કરીને આપણે સેશનની એકદમ જબરદસ્ત રીતે શરૂઆત કરી શકીએ. મિત્રો ખૂબ સરસ રીતે આપણે શરૂઆત કરવાની છે આજના સેશનની. ઓકે ચલો ચલો ભાઈ, તો તમને મારો પહેલા તો કમેન્ટ સેક્શનની અંદર લખી દો કે ઓડિયો અને વિડીયો બંને એકદમ પરફેક્ટ આવે છે. કમેન્ટમાં ઓકે લખી દો જેથી કરીને આપણે સેશનની મિત્રો આગળ શરૂઆત કરીએ. ઓકે ચલો, ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ટુ એવરીવન. ઓકે ચલો ભાઈ, ઓડિયો અને વિડીયો ક્લિયર? ચલો ચલો, ઓકે ચલો, વેરી ગુડ, બંને ઓકે. ચલો તો મિત્રો ફરીથી ઓકે, હવે હવે આપણે શરૂઆત કરીએ મજેદાર રીતે. ઓકે ચલો આજના સેશનની, તો પહેલા તો દરેક વિદ્યાર્થી મિત્રોનું હું આ વેબ સંકુલના પ્લેટફોર્મ પર, આપણું જીપીએસસી ઓનલાઈનનું મિત્રો નામ હવે છે વેબ સંકુલ, એના પ્લેટફોર્મ પર મિત્રો હું હાર્દિક સ્વાગત કરું છું. તો ઝડપથી મિત્રો આપણે મેક્સિમમ લિંક શેર કરી અને આપણે બધા લાઈવ આવી જવાનું છે જેથી કરીને આપણે સેશનની મજેદાર શરૂઆત કરી શકીએ. ચલો ઓડિયો વિડીયો બધું ક્લિયર છે, મને તમારી પાસેથી રિસ્પોન્સ મળી ચૂકેલો છે. ઓકે ચલો, તો આજના સેશનની શરૂઆત કરીએ. મિત્રો દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો ખૂબ સરસ મજાની ઓકે હોળી અને ધૂળેટીનો દિવસ મિત્રો તહેવાર સારામાં સારી રીતે સેલિબ્રેટ કર્યો. એમાંથી એક શીખવા જેવી વાત આપણા માટે એ છે ઓકે કે જેવી રીતે શું કહેવાય કે ધૂળેટીનો દિવસ જે છે એ આપણા જીવનની અંદર નવા નવા રંગ ભરે છે, ઉર્મિઓ ભરે છે, એવી જ રીતે મિત્રો આવનારો જે સમય છે ઓકે એ આવનારો સમય આપણી અંદર કરિયર, એક સારું એવું કરિયર અને સફળતાના નામનો રંગ ભરે એવી આપણે શું કહેવાય કે એક શુભેચ્છા પાઠવીશું દરેક વિદ્યાર્થી મિત્રોને. ઓકે ચલો, તો ગુડ મોર્નિંગ ટુ એવરીવન. ઓકે ચલો, તો મિત્રો શરૂઆત કરીએ આજના સેશનની. ખૂબ મજેદાર સેશન થવાનો છે આપણો. ઓકે ચલો, તો મિત્રો લાસ્ટ સેશનની અંદર તમને બધાને ખ્યાલ હશે કે આપણે એક ટોપિક ડિસ્કસ કરેલો જેનું નામ હતું વર્ગ વર્ગમૂળ અને ઘન ઘનમૂળ. એમાં મેં તમને વર્ગ વર્ગમૂળ અને ઘન ઘનમૂળ એકદમ શોર્ટકટ રીતે કાઢતા શીખવાડેલું. ઓકે ચલો, તો વર્ગ અને વર્ગમૂળનું મેં તમને એકદમ વર્ગમૂળનું શોર્ટકટ આપેલું અને ઘનમૂળનું શોર્ટકટ આપેલું. તો એના મિત્રો આપણે આજે ક્વેશ્ચન જોશું અને ઘાત ઘાતાંકના કોન્સેપ્ટના પણ મિત્રો આપણે ક્વેશ્ચન જોવાના છે. તો આજના સેશનની અંદર બરાબર, ઓકે આજના સેશનની અંદર મિત્રો આપણે ખૂબ સરસ એવો ઘણા બધા ક્વેશ્ચન્સ જોવાના છે. ઓકે તો મિત્રો આજે તમારે પેન અને પેપર લઈને ફૂલ એક્ટિવ રહેવાનું છે. ઓકે એક વખત હું ઇન્સ્ટ્રક્શન આપી દઉં, એકવાર સાંભળી લો મિત્રો. પેન અને પેપર લઈને તમારે ખૂબ એટલે ખૂબ એક્ટિવ રહેવાનું છે. જેટલું જબરદસ્ત તમે એક્ટિવ રહેશો ઓકે એટલી જ સ્પીડની અંદર આપણો સેશન પૂરો થશે અને સેશનની અંદર જે મારે ક્વેશ્ચન બરાબર ગણાવવાના છે તમને એ બધા જ ક્વેશ્ચન આપણે સારામાં સારી રીતે સોલ્વ કરાવી શકશું. ઓકે ચાલો, તો દરેક વિદ્યાર્થી મિત્રો આવી ચૂકેલા છે લાઈવ હાલમાં. ઓકે ચલો, તો સેશનની આપણે શરૂઆત કરીશું. હા, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હજી શું કહેવાય કે એક બે દિવસની આદત હોય એની જેમ કે હજી ઘણા લોકો ઊંઘમાં હશે, ધીરે ધીરે મોડા મોડા આપણી સાથે જોડાશે. ઓકે ચલો, તો શરૂઆત કરીશું મિત્રો આપણે. તો સૌથી પહેલી વસ્તુ આપણા માટે એ છે કે આપણે જે વર્ગ અને વર્ગમૂળ અને ઘન અને ઘનમૂળનો જે કોન્સેપ્ટ મિત્રો આપણે શીખા છીએ એ કોન્સેપ્ટની આપણે મિત્રો શરૂઆત કરીશું. ઓકે ચલો, તો યસ, ઓકે ચલો, તો ગુડ મોર્નિંગ ફરીથી એક વખત દરેક વિદ્યાર્થી મિત્રોને. ઝડપથી આપણે આગળ વધીશું. ઓકે પણ મિત્રો શરૂઆત કરતા પહેલા હું તમને કહી દઉં કે વેબ સંકુલ એટલે કે જીપીએસસી ઓનલાઈન જેનું નામ હતું પહેલા, હવે એનું નામ વેબ સંકુલ છે. તો આપણી એપ્લિકેશન પર મિત્રો ઘણા બધા કોર્સ તમારા માટે અવેલેબલ છે જેની અંદર ક્લાસ 3, સુપર ક્લાસ 3, 1-2 સુધીના તમામ પ્રકારના કોર્સ મિત્રો સ્ટેટ ગવર્મેન્ટના અવેલેબલ છે. ઓકે, અગર તમારે સબ્જેક્ટ વાઇઝ કોર્સ પણ તમારે અગર સબસ્ક્રિપ્શન લેવું છે તો તમે કોઈ પણ એક સબ્જેક્ટ કોઈ એક ફિક્સ ફેકલ્ટી પાસેથી એનું પણ મિત્રો તમે સબસ્ક્રિપ્શન લઈ શકો છો. ઓકે, તો આપણી એપ્લિકેશન પર સબ્જેક્ટ વાઇઝ કોર્સ પણ અવેલેબલ છે અને ફૂલ કોર્સ પણ અવેલેબલ છે. ઓકે, બીજી વાત કરી દઉં મિત્રો કે ગાંધીનગર, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર આ ચાર જિલ્લાઓની અંદર આપણે મેગા વર્કશોપ કરવા જઈ રહ્યા છીએ જે 1 એપ્રિલ થી 7 એપ્રિલ સુધી બરાબર. ઓકે ચલો,
एक एप्रिल थी सात एप्रिल सुधी मित्रों शू कहवाय के जे चालवानो छे एनो समय रहेशे मित्रों सवारे 9 थी सांजे 7 वाग्या सुधीनो। ओके, खूब धमाकेदार सेशन हशे जेनी अंदर आपणे शू करवानुं छे कि आख्या का सिलेबस नुं बेस्ट मां बेस्ट रिविजन करवानुं छे। ओके चलो, यस तो आगळ वधीशुं मित्रों। ओके झड़पथी, ओके मित्रों, जे लोकोनी टेलिग्राम नी लिंक न चालती होय सीधा डायरेक्ट यूट्यूब पर आवी जाय अने यूट्यूब परथी मित्रों तमे डायरेक्ट कमेंट्स डायरेक्ट यूट्यूब पर सर्च करी शको। मित्रों आपणी तलाटी कम मंत्री अने जुनियर क्लर्क नी एग्जाम नी तमे फॉर्म तो भर्या ज हशे, परंतु एनी प्रेक्टिस करवा माटे मित्रों 50 पेपर सेट वाली बुक आपणे रेडीमेड छे। घणा बधा विद्यार्थी होय गुजरातना लगभग मोस्ट ऑफ विद्यार्थी मित्रों ए आ बुक खरीदी छे। ओके, अने बुक ने मित्रों घरे बैठा ऑर्डर आप्यो छे, तमे एप्लिकेशन थी डायरेक्ट ऑर्डर आपी शको। बुक नी साथे मळशे मित्रों तमने 50 OMR शीट वाळु एक आखो शुके पेम्पलेट जेनी अंदर मित्रों तमे तमारू स्व मूल्यांकन एटले के तमे तमारू पोतानू मूल्यांकन करी शको छो। ओके चलो, तो मित्रों शुरुआत करिए बराबर आजना सेशन नी। शुरुआत करता पहला मित्रों हजी एक वस्तु तमने कही दो के शब्द वैभव जे आ बुक तमने कई जगह काम लागशे, तो मित्रों जे जगह गुजराती वालो सब्जेक्ट आवशे ए दरेके दरेक एग्जाम नी अंदर तमने खूब सरस रीते काम लागशे। ओके, अद्भुत बुक छे जेनुं नाम छे मित्रों शब्द वैभव, ए बुक पण तमने 40% ऑफर नी अंदर मित्रों अवेलेबल छे। ओके चलो, तो मित्रों आपणे वर्ग वर्गमूळ अने घन घनमूळ आनी अंदर जे आपणे बेसिक क्वेश्चन आपणे वर्ग अने वर्गमूळ तो जोयेलुं, हवे आपणे मित्रों ओके चलो तो झड़पथी मित्रों आपणे स्टार्ट करीए आजना सेशन नी, एकदम जबरदस्त शुरुआत करीशुं। अच्छा, घणा बधा विद्यार्थी मित्रों मने पूछे छे कि साहेब तलाटी नी बुक, जे विद्यार्थी मित्रों तलाटी नी बुक आपणी लीधी छे ए दरेके दरेक विद्यार्थी मित्रों ने मेथ्स अने रीजनिंग नुं हेन्ड रिटन सोल्यूशन ओके तमने बधाने पीडीएफ आपणे अपलोड कर देशुं। ज्यारे पीडीएफ अपलोड करशुं त्यारे मित्रों आपणे जाहेर कर देशुं, बस टूंक समयनी अंदर तमारा माटे वस्तु आवी रही छे। थोड़ोक समय आपणे राह जोवानी छे, वधी वधीने मेक्सिमम 2-3 दिवस, एनाथी वधारे राह नथी जोवडावुं तमने। ओके चलो, तो शुरुआत करीशुं मित्रों। ओके चलो, यस तो शुरुआत करिए मित्रों अपना पहला क्वेश्चन थी वर्ग वर्गमूल अने घन घनमूल नी एक्सरसाइज। चलो बधा रेडी होय तो कमेंट नी अंदर ओके लखी दो जेथी करीने मित्रों अपने सेशन नी धमाकेदार शुरुआत करी शकीए। ओके चलो, तो झड़पथी बधा विद्यार्थी मित्रों रेडी? ओके चलो, यस वेरी गुड भाई, चलो बधा विद्यार्थी मित्रों रेडी छे, मेक्सिमम विद्यार्थी मित्रों लाइव आवी चुकेला छे। ओके चलो, तो झड़पथी आपणे आपणा सेशननी शरूआत करीशुं मित्रों। पहेलो क्वेश्चन तमारी सामे आ रह्यो। ओके तो मित्रों ज्यारे पण तमने आ प्रकारनो सवाल पूछाय मित्रों आजे मारे आंसर तमारी पासेथी फूल स्पीडमां जोईए छे अने सोल्यूशन पण आपणे फूल स्पीडमां करीशुं, जरा पण समय वेस्ट ओके टाइमनो जरा पण दुरुपयोग करा वगर फटाफट मित्रों कमेंटनी अंदर तमारे लखवानुं छे। ओके चलो, यस तो मित्रों शुरुआत करिए फटाफट आपणे आजना सेशननी। पहेलो क्वेश्चन तमारी सामे आ रह्यो। ओके चलो, झड़पथी तमारे मने आंसर आपवानो छे कि आनो आंसर शुं आवशे कमेंटमां। मित्रों जबरदस्त आंसर जोईए छे मारे बधा पासेथी। जो ओके, हवे जे विद्यार्थी मित्रों ने आवा सवाल सोल्व करवामां तकलीफ पड़े एक खास ध्यान आपे मित्रों। सौथी पहेला जे छेल्लुं वर्गमूळ छे त्यांथी शुरुआत करवानी। ओके, आ छेल्ला वर्गमूळ थी शुरुआत करवानी। तो भाई जो एक वस्तु समझो कि भाई आ 225 छे एने वर्गमूळ काढो तो 15 आवे के नहीं? હવે એ જ 15 ને તમારે 154 પ્લસ 15 આવું થાય તો 154 માં 15 પ્લસ કરવા પડે। હવે 154 માં તમે 15 પ્લસ કરો બરાબર એટલે 169 થાય કે નહીં? મતલબ આટલાનું સોલ્યુશન આવશે 169 169 મિત્રો ધ્યાનથી જુઓ 169 ની ઉપર તમને એક વર્ગમૂળ દેખાઈ રહ્યું છે। ઓકે તો 169 નું વર્ગમૂળ 13 થાય કે નહીં મિત્રો? 13 108 માં 13 પ્લસ કરો એટલે કેટલા આવશે? 121। ચલો 121 નું વર્ગમૂળ કાઢો એટલે 11 આવશે કે નહીં? 25 ની અંદર 11 પ્લસ કરો 36, 36 નું વર્ગમૂળ કાઢો 6 આવશે કે નહીં? 10 ની અંદર 6 પ્લસ કરો 16 અને 16 નું વર્ગમૂળ કાઢો તો ફાઇનલ આન્સર મિત્રો આપણા માટે શું આવશે? 4, એટલે કે ઓપ્શન બી બનશે મિત્રો આપણો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર। ઓકે ચલો, તો ખૂબ સરસ રીતે મિત્રો આપણે શરૂઆત કરીશું। ઓકે ચલો, યસ ઓકે ભાઈ, ક્વેશ્ચન નંબર ઓકે પહેલાનો આન્સર આવશે ઓપ્શન બી મિત્રો। બધાએ કમેન્ટની અંદર આન્સર આપવાનો છે, હજી કોઈને કન્ફ્યુઝન હોય તો ફરી એક વખત મિત્રો આ સવાલ તમને એકવાર રિપીટ કરી દઉં ભાઈ। 225 નું વર્ગમૂળ 15, 154 ને 15 નો સરવાળો કરો 169, 169 નું વર્ગમૂળ થાય 13, 108 ને 13 નો સરવાળો કરો 121, 121 નું વર્ગમૂળ થાય 11, 25 અને 11 નો સરવાળો કરો 36, 36 નું વર્ગમૂળ થાય 6, 10 અને 6 નો સરવાળો કરો 16 અને 16 નું વર્ગમૂળ મિત્રો આવશે 4। ઓકે ચલો, તો ફાઇનલ આન્સર આપણો કયો આવશે ભાઈ? ઓપ્શન બી એટલે કે 4 આન્સર આવશે। ચલો, ખૂબ સરસ આન્સર આવી ગયો મિત્રો। ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ કરવાના છે। ચલો, આ ક્વેશ્ચન ને કઈ રીતે સોલ્વ કરી શકાય મિત્રો? જે રીતે દેખાય છે ને એ રીતે આ ક્વેશ્ચન ને તમારે સોલ્વ કરવાનો। ઓકે ચલો ભાઈ, જેને ન સમજાયું એના માટે મેં બીજી વાર રિપીટ કર્યું છે એટલે ખાસ ધ્યાન આપે।
चलो मित्रों आ क्वेश्चन ने कई रीते सोल्व करी शकाय। गुड मॉर्निंग एवरीवन। चलो मित्रों झड़पथी लाइव आवी जवानुं छे भाई। ओके हाँ पूरेपूरो समय नो सदुपयोग करीने आजना सेशन ने आपणे धमाकेदार बनावानो छे। ओके चलो यस आगळ वधीशुं मित्रों। पहली वस्तु हवे ज्यारे पण तमने आ टाइप नो सवाल देखाय जोरो हुं साइड मां लखी दऊं छुं के भाई 25 नो घन करीने एनुं वर्गमूळ काढवानुं छे। હવે મિત્રો જે તમને દેખાઈ રહ્યું છે ને એવી જ રીતે જો તમે જોશો ને તો સવાલ તમને બહુ ભારે પડશે। ઓકે સવાલ તમને બહુ ભારે પડશે જેવી રીતે મિત્રો તમને દેખાઈ રહ્યું છે અગર એવી જ રીતે મિત્રો તમે સેશન ઓકે ક્વેશ્ચન ને જોશો તો સવાલ તમને બહુ ભારે પડશે। તો જો ઘણા લોકો આવું કરે કે સાહેબ પહેલા 25 નો ઘન કાઢી નાખવાનો। હવે 25 નો ઘન કાઢતા આવડવો જોઈએ। 25 નો ઘન કાઢ્યા પછી મિત્રો આપણે શું કરવાનું છે એનું વર્ગમૂળ કાઢવાનું છે। પણ મિત્રો એક વસ્તુ ધ્યાનથી જુએ દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો એક વસ્તુને ધ્યાનથી જુએ। ઓકે ચલો કઈ વસ્તુને ધ્યાનથી જોવાની છે કે ભાઈ આ સવાલની અંદર ઓકે આ જે રકમ તમને દેખાઈ રહી છે આની અંદર બે પ્રક્રિયા કરવાની છે એક ઘન કાઢવાનો છે અને એક વર્ગમૂળ કાઢવાનું છે। ઓકે ધ્યાનથી જોશું મિત્રો પહેલા તો આપણે ઘન કાઢવાનો છે અને વર્ગમૂળ કાઢવાનું છે। તો અગર હું 25 નો પહેલા ઘન કરું અને પછી વર્ગમૂળ કાઢું ઓકે એની જગ્યાએ હું પહેલા જ વર્ગમૂળ કાઢી અને પછી ઘન કરું તો પણ ચાલે। મતલબ આ સવાલ કઈ રીતે સોલ્વ થઈ શકે ધ્યાનથી જોજો મિત્રો। પહેલા તમારે ઘન નહીં કરવાનો જો આવું કરવાનું 25 નું વર્ગમૂળ કાઢો। ચલો બોલો 25 નું વર્ગમૂળ કેટલું થાય 5। હવે જે 5 આવ્યો ને હવે એનો ઘન કરો ભાઈ 5 નો ઘન કેટલો થાય 125। એવી જ રીતે અહીંયા મિત્રો પહેલા 64 નું ઘનમૂળ કાઢો। 64 નું ઘનમૂળ કાઢો હંમેશા સંખ્યાને નાની બનાવવાની ટ્રાય કરવાની। 64 નું ઘનમૂળ થાય 4 અને 4 નો વર્ગ કરવાનો 4 નો વર્ગ કેટલો થાય 16। ઓકે ચલો એવી જ રીતે આપણે અહીંયા 27 નું ઘનમૂળ 3 અને 3 નો વર્ગ કેટલો થાય ભાઈ 9। તો અહીંયા પ્લસ માં આવશે મિત્રો 9। 16 અને 9 25 25 માં 125 પ્લસ કરો એટલે જવાબ આવે 150। ઓકે ચલો બોલો કેટલો મજેદાર ક્વેશ્ચન હતો આપણા માટે બરાબર। તો આન્સર આપણો આવશે મિત્રો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર। ઓકે 150 મળ્યો આપણને ફૂલ એન્ડ ફાઇનલ આન્સર। ચલો ખૂબ સરસ બધા આન્સર આપ્યા છે ભાઈ। ઓકે ચલો મિત્રો પણ થોડીક સ્પીડમાં આન્સર આપવાના રહેશે દરેક વિદ્યાર્થી મિત્રો। મેથ્સ છે એટલે હું સમજી શકું છું કે ગણતરીમાં વાર લાગશે થોડીક। ઓકે ચલો તો ઝડપથી આપણે ધ્યાન આપીશું। ઓકે ચલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ। ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે આ રહ્યો મિત્રો ઘનમૂળ કાઢવાનું છે। ઘનમૂળ કાઢવાનું છે પણ પોઈન્ટ વાળી સંખ્યા છે। હવે હંમેશા ખાસ ધ્યાનથી જોજો મિત્રો જ્યારે પણ તમને પોઈન્ટ વાળી સંખ્યા આપી હોય ને તો પહેલી વસ્તુ વર્ગમૂળ કાઢો કે ઘનમૂળ કાઢો પોઈન્ટને ધ્યાનમાં નહીં લેવાનો છેલ્લે રાખવાનો એને। મતલબ અગર હું પોઈન્ટ ઇગ્નોર કરું તો આનો જો આનો મતલબ 91125 થાય। આ 91125 નું ઘનમૂળ કાઢી નાખો। હવે ઘનમૂળ કાઢવાનું શોર્ટકટ મેં દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને આપી દીધું છે। ઓકે ચલો ઘનમૂળ કાઢવાનું શોર્ટકટ મેં દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને ખૂબ સરસ રીતે આપી દીધું છે। રેડી ચલો તો કઈ રીતે આવશે મિત્રો જો છેલ્લે 5 છે 5 ભાઈ 5 નું ઘનમૂળ કેટલું થાય 5 5 ના 5 125 કેન્સલ કરવાના 125 શું કરવાના કેન્સલ। ચલો 125 કેન્સલ કરીએ તો 91 ક્યાં આવે ભાઈ 4 નો ઘન થાય 64 અને 5 નો ઘન થાય 125। તો આ બંનેની વચ્ચે એકાણું આવે કે નહીં પણ આપણે આના કરતા નાનો પકડવાનો તો ભાઈ નાનો કોણ છે 4 નો ઘન તો 64 પછી એકાણું આવે તો એકાણું કોની રેન્જમાં આવ્યા 4 ની રેન્જમાં તો સીધા અહીંયા લગાડી દો 4 એટલે કે 45 આનું ઘનમૂળ નીકળી ગયું। હવે મિત્રો જ્યારે પણ ઘનમૂળ કાઢો ને એટલે પોઈન્ટનો ત્રીજો ભાગ કરી દેવાનો। ત્રીજો ભાગ એટલે સમજાવું જો પોઈન્ટ પછી કેટલા 1 2 અને 3 આંકડા છે પોઈન્ટ પછી 3 આંકડા છે તો એ 3 આંકડાનો ત્રીજો ભાગ કરો તો આન્સર 1 આંકડો વધે કે નહીં એનો મતલબ કે 1 આંકડા પહેલા લાગશે અહીંયા પોઈન્ટ તો જવાબ તમારો આવશે મિત્રો 4.5 એટલે કે ઓપ્શન સી બનશે આપણો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર। વેરી ગુડ ખૂબ સરસ અને મજેદાર આન્સર આપ્યો છે બધાએ। ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીએ। ચલો મિત્રો આ ક્વેશ્ચન સ્ટાર્ટ કરતા પહેલા હું તમને કોન્સેપ્ટ શીખવાડી દઉં મિત્રો એ કોન્સેપ્ટ પર ખાસ ધ્યાન આપવાનું છે। ખૂબ સરસ મજાનો કોન્સેપ્ટ છે આપણા માટે। માની લો કે તમને આવો કોઈ સવાલ પૂછાય ઓકે કે ભાઈ વર્ગમૂળની અંદર તમને આપી દીધા છે 12 વર્ગમૂળમાં 12 ઓકે પ્લસ પાછા વર્ગમૂળમાં 12 પ્લસ પાછા વર્ગમૂળમાં 12 આવી તો ડોટ 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 અનંત સુધી ચાલે છે। એવી જ રીતે અગર તમને અહીંયા આપ્યું છે કે વર્ગમૂળમાં 12 માઇનસ વર્ગમૂળમાં 12 માઇનસ વર્ગમૂળમાં 12
डॉट 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 अनंत सुधी चाले। ओके, जारे पण तमने आ टाइप नो सवाल आपे, जारे पण मित्रों तमने आ टाइप नो सवाल आपे, तो पेला नो मतलब समझाई दो। जो आने तमे टेक्निकली गणवा जशो बहुत लांबो थशे, तो आनो एक शॉर्टकट आपी दो तमने, मजेदार शॉर्टकट छे, ध्यान थी जोजो, एग्जाम में बहुत काम लागशे। मित्रों आजे 12 छे ने 12, ओके, एनो मतलब के अहींया जे संख्या छे 12 12 12, अहींया पण संख्या छे 12 12 12, आ बन्ने मां फरक शुं छे? फरक खाली एटलो छे आ बन्ने नी अंदर, ओके, के आनी अंदर तमने प्लस प्लस नी निशानी आपी छे, ज्यारे अहींया माइनस माइनस नी निशानी आपी छे। हवे ध्यान थी जोशु आंसर शुं आवे। मित्रों आजे 12 छे ने 12, एना बे भाग पाड़वाना, बे भाग, અહીંયા પણ 12 છે તો 12 ના બે ભાગ પાડો, બે ભાગ। હવે 12 ના એવા બે ભાગ પાડવાના કે બંને સંખ્યા બાજુ બાજુ વાળી એટલે કે ક્રમિક હોવી જોઈએ। મિત્રો ધ્યાન થી જોજો, કેવા ભાગ પાડવાના છે? ક્રમિક। તો ચલો 12 ના ભાગ પાડો તો 4 ગુણ્યા 3 12, ભાઈ 4 ને 3 બંને બાજુ બાજુ વાળી સંખ્યા કે નહીં? 4 ગુણ્યા 3 એટલે 12 થાય, 4 ને 3 બંને બાજુ બાજુ વાળી સંખ્યા કે નહીં? ઓકે, ચલો તો ખાસ ધ્યાન આપણે આને આપીશું। ચલો મિત્રો ભાગ પડી ગયા, હવે આન્સર શું આવે? જો ભાગ પડી ગયા પછી સીધો આન્સર આવે। જો મિત્રો પ્લસ ની નિશાની આપેલી હોય, પ્લસ ની, તો આ બે ભાગ પડ્યા એમાં જે મોટો હોય ને, મોટી સંખ્યા, એ આન્સર। તો એનો મતલબ કે આનો જવાબ, ભાઈ આ બે માં 4 અને 3 માં મોટો કોણ? 4 મોટો, તો આનો જવાબ 4 આવશે। ઓકે, અને જો માઇનસ ની નિશાની હોય તો, માઇનસ ની નિશાની હોય તો આ બંનેમાં જે નાનો હોય ને એ આપણો આન્સર। ચાલ આ બે માં નાનો કોણ છે? ભાઈ 3 નાનો છે। ઓકે, તો 3 આપણો બનશે ફૂલ એન્ડ ફાઇનલ આન્સર, કારણ કે આ નાની સંખ્યા છે। ઓકે, ચલો તો ખાસ ધ્યાન આપીશું, આનો આન્સર આવે 3। તો મિત્રો પ્લસ ની નિશાની હોય તો મોટો આન્સર, માઇનસ ની નિશાની હોય તો કેવો આન્સર આવશે? નાનો આન્સર। ઓકે, ચલો આગળ વધીશું। મિત્રો એક એક્ઝામ્પલ અગર આપણે જરા જોઈએ તો વર્ગમૂળ ની અંદર અગર તમને આપી દીધું છે, બરાબર, ઓકે, ચલો વર્ગમૂળ ની અંદર અગર તમારે ધ્યાન રાખીશું મિત્રો, યસ, ઓકે, આગળ વધીશું મિત્રો, બરાબર, વર્ગમૂળ ની અંદર અગર આપણે ધ્યાન આપીશું તો વર્ગમૂળ ની અંદર અગર આપણે જોવા જઈએ, બરાબર, ઓકે, ચલો, યસ, ઓકે, ચલો ખૂબ સરસ, ફાઇન ફાઇન, ચલો ભાઈ મિત્રો ખૂબ મજેદાર સેશન ચાલી રહ્યો છે, બધા જ શું કહેવાય કે બહુ સારામાં રીતે સેશન અટેન્ડ કરી રહ્યા છે, આવી જ એનર્જીથી સેશન મિત્રો અટેન્ડ કરવાનો છે આપણે છેલ્લે સુધી। ઓકે, ચલો ધ્યાન અહીંયા બધાનું। તો મિત્રો આગળ વધીશું, ફોર એક્ઝામ્પલ, હવે અહીંયા જે તમને એક્ઝામ્પલ આપું છું એનો આન્સર તમારે મને આપવાનો છે। ઓકે, ચલો, યસ, ખાસ ધ્યાન આપીશું મિત્રો, ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? ઓકે, ચલો ભાઈ પહેલા તો ક્વેશ્ચન જોઈએ આપણે, ખાસ ધ્યાન આપીશું, 72 પ્લસ વર્ગમૂળ ની અંદર 72 પ્લસ વર્ગમૂળ ની અંદર 72, ઓકે, ડોટ ડોટ ડોટ, ક્યાં સુધી ચાલે? અનંત સુધી ચાલે। ચલો મિત્રો ઝડપથી તમારે મને આનો આન્સર આપવાનો છે કે આનો આન્સર શું આવશે? ઓકે, યસ મિત્રો, ફટાફટ કમેન્ટમાં તમારે આ ક્વેશ્ચનનો મને આન્સર આપવાનો છે ઝડપથી। ઓકે, સરસ ભાઈ, આ કિરણ ચૌધરી કરીને કોઈ વિદ્યાર્થી છે, બરાબર, ઓકે, મને લાગે છે એને કોઈ કે ભાડે રાખ્યા લાગે છે। ચલો ઓકે, કઈ વાંધો નહીં, ખૂબ સરસ। મિત્રો દરેક શિક્ષક પોતાની રીતે પોતાની આવડતથી મિત્રો પોતાની રીતે વ્યક્તિ શું કહેવાય કે પોતાની આવડતથી આગળ જ હોય। ઓકે, આપણે જે સેશનની અંદર મિત્રો ખૂબ સરસ અટેન્ડ કરી રહ્યા છે, જે ફેકલ્ટીઓ તમારા માટે મહેનત કરી રહ્યા છે, બની શકે તો એને એપ્રિશિએટ વધારે કરવાની કોશિશ કરવી, ઓકે, જેથી કરીને ફેકલ્ટીઓ તમને કંઈક ને કંઈક નવું આપી શકે મિત્રો। ઓકે, ચલો શું આન્સર આવી શકે આનો? વેરી ગુડ, ઓકે, ચલો ખૂબ સરસ મજાનો આન્સર બધાએ આપ્યો છે। ઓકે, ચલો, યસ, તો મિત્રો શું ક્વેશ્ચન આપ્યો છે? 72, ચાલ ભાઈ 72 ના ભાગ પાડો, 72 ના ભાગ પાડો, 8 9 કેટલા થાય? 72, મિત્રો 8 9 કેટલા થાય? 72। હવે આની અંદર આન્સર કોણ આવે? ભાઈ પ્લસ ની નિશાની, તો મોટો કોણ છે? 9, તો આનો જવાબ આવશે 9। ભાઈ પ્લસ ની નિશાની હોય તો મોટો હોય આન્સર। ઓકે, ચલો ખૂબ સરસ મજાનો આન્સર બધાએ આપી દીધો છે। ઓકે, ચલો વેરી ગુડ, હવે મિત્રો મને મારા ક્વેશ્ચન નો આન્સર આપો। ચલો હવે આપણે આપણા ક્વેશ્ચન તરફ જઈએ। ઓકે, ચલો આ ઇન્ફોર્મેશન તો આપણે જોઈ લીધી, ચલો હવે આ ક્વેશ્ચનનો આન્સર તમારે મને આપવાનો છે ફટાફટ। ક્વેશ્ચન નંબર 4 માં શું આન્સર આવી શકે? ચલો તમારે મને જવાબ આપવાનો છે, ઝડપથી કમેન્ટમાં આન્સર લખો કે ક્વેશ્ચન નંબર 4 માં શું આન્સર આવશે। ચલો મિત્રો ઝડપથી આન્સર આપવાના છે ભાઈ, ઓકે, યસ, ઓકે, ચલો વાહ, ખૂબ સરસ, ઓકે, ચલો થેન્ક યુ ભાઈ। રાણાભાઈ કહે છે વેબ સંકુલ ઇઝ ગ્રેટ, ભાઈ ઓલવેઝ આપણે વેબ સંકુલ અને જીપીએસસી ઓનલાઈન એટલે કે જેનું હવે નવું નામ છે મિત્રો વેબ સંકુલ,
એ દરેક વિદ્યાર્થી મિત્રોને કોઈ ને કોઈ રૂપે મદદરૂપ થાય એવા આપણે પ્રયાસો કરતા રહીએ છીએ. ઓકે ચલો ફાઇન, ખાસ ધ્યાન આપીશું મિત્રો. હવે ઓકે ભાઈ, નહીં ફાઇનલ આન્સર જોઈએ છે મિત્રો, ફાઇનલ આન્સર. હવે ધ્યાનથી જુઓ, ધ્યાનથી. અહીંયા તમને આવું કે પૂછે કે ભાઈ વર્ગમૂળમાં છ પ્લસ, વર્ગમૂળમાં છ પ્લસ. ઓકે ચલો, વર્ગમૂળની અંદર તમને છ આપ્યા, ડોટ ડોટ ડોટ. ઓકે હવે બીજી વસ્તુ આપ્યું માઇનસ, અહીંયા તમને આપ્યા છે વર્ગમૂળમાં છ માઇનસ વર્ગમૂળમાં છ. ઓકે માઇનસ વર્ગમૂળમાં છ, એ પણ અનંત સુધી આપ્યા છે. હવે મિત્રો આમાં છ ના ભાગ પાડો, છ ના ભાગ પાડો ભાઈ, ત્રણ બે છ થાય. હવે અહીંયા પ્લસ ની નિશાની છે તો મોટો હોય આન્સર, માઇનસ છે તો માઇનસ ના માઇનસ, અહીંયા માઇનસ ની નિશાની છે તો જે નાનો હોય આન્સર, તો એનો આન્સર આવશે બે. ત્રણ માંથી બે જાય તો મિત્રો ફાઇનલી છેલ્લે આપણા માટે વધે કોણ, એક વધે. એક વધે એટલે આન્સર કયો આવશે મિત્રો, ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે ચાલો, યસ યસ, ખાસ ધ્યાન આપીશું મિત્રો, ખૂબ સરસ મજાનો ક્વેશ્ચન છે. ઓકે ચાલો, ઓકે વેરી ગુડ, વાહ ખૂબ સરસ મિત્રો, ખૂબ સરસ આન્સર આપ્યા છે બધાએ. ચાલો આગળ વધીશું મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5 ઉપર આપણે આગળ વધીએ ઝડપથી. ચાલો યસ, ક્વેશ્ચન નંબર 5, 4 નો આન્સર ધમાકેદાર આપ્યો છે ભાઈ બધાએ. ઓકે એમાં કંઈ ન ઘટે. ચલો ક્વેશ્ચન નંબર 5 નો આન્સર તમારે મને આપવાનો છે, રેડી. ચલો કે આનો આન્સર શું આવશે, ઝડપથી તમારે મને આન્સર આપવાનો છે. ક્વેશ્ચન નંબર 5 નો આન્સર શું આવી શકે? ઓકે ચલો યસ ભાઈ, જાદવ મયુરભાઈ રિપીટ માંગે છે તો કઈ નહીં, ચલો હું આ ક્વેશ્ચન એકવાર રિપીટ કરી દઉં. ભાઈ મયુરભાઈ ધ્યાન આપજો, 6 ના ભાગ પાડો તો ભાઈ 3 ગુણ્યા 2 થાય. ઓકે હવે મેં તમને એવું શીખવાડ્યું, પ્લસ ની નિશાની હોય તો જે મોટો હોય આન્સર, તો ભાઈ મોટો 3 છે, મતલબ આનો આન્સર 3 આવશે અને આનો આન્સર 2 જ આવશે. ઓકે ખાસ ધ્યાન આપીશું બરાબર, અને વચ્ચે માઇનસ ની નિશાની છે તો 3 માંથી 2 જાય તો જવાબ તો એક જ આવે કે નહીં. ઓકે એટલે સિમ્પલ વસ્તુ હતી બરાબર. ચાલો ફટાફટ મને ક્વેશ્ચન નંબર 5 નો આન્સર જોઈએ છે મિત્રો, ક્વેશ્ચન નંબર 5 માં શું આન્સર આવશે? વેરી ગુડ, વાહ ખૂબ સરસ આન્સર મળ્યા છે બધા પાસેથી. ઓકે ચલો ભાઈ, 3, 5, 9 અને 4 બોલો બધા ઓપ્શન, મતલબ કોઈ એ કે છે, કોઈ બી કે છે, કોઈ સી કે છે, કોઈ ડી કે છે, બધા જ આન્સર આપે છે. ઓકે ચલો કઈ વાંધો નહીં, બધા જ આન્સર આપણે આપીએ છે, નો ટેન્શન. રાઈટ આન્સર શું છે આપણે જોશું હમણાં. તો મિત્રો ખાસ ધ્યાન આપીશું, આનો રાઈટ આન્સર શું છે સમજીએ. પહેલા તો આપણે ધ્યાનથી આને સમજીએ મિત્રો. પહેલી વસ્તુ, એક કોન્સેપ્ટ તમને બધાને ખ્યાલ હશે કે એક્સ નો વર્ગ માઇનસ વાય નો વર્ગ. મિત્રો કોન્સેપ્ટ ધ્યાનથી જોવો અને લખતો પણ રહેવો બુકમાં. ઓકે ધ્યાનથી જુઓ મિત્રો, જો પહેલા પદનો વર્ગ હોય અને બીજા પદનો વર્ગ હોય, બંનેનો વર્ગ હોય અને વચ્ચે માઇનસ ની નિશાની હોય, તો આના અવયવ કઈ રીતે પડે? એક્સ માઇનસ વાય અને એક્સ પ્લસ વાય, આવા અવયવ પડશે કે નહીં? ઓકે આના ઉપરથી આ અવયવ પડ્યા. હવે તમને અગર આવું આપી દે, આ અગર તમને આપી દે, આના ઉપરથી જો એક્સ માઇનસ વાય અને એક્સ પ્લસ વાય આપી દે, તો આ બંનેને ભેગું કરીને તમે એક્સ નો વર્ગ માઇનસ વાય નો વર્ગ આવું લખી શકીએ કે નહીં? સિમ્પલ વાત છે. ઓકે આરામથી લખી શકીએ ભાઈ આપણે, બરાબર છે? ઓકે તો સિમ્પલ સવાલ છે. તો એવી જ રીતે આપણને અહીંયા જુઓ, આપણને અહીંયા શું આપ્યું, શું છે કે ભાઈ વર્ગમૂળ 7 માઇનસ વર્ગમૂળ 2, બીજા કૌંસમાં વર્ગમૂળ 7 પ્લસ વર્ગમૂળ 2. તો આ બંનેને ભેગા કરીને જો ભાઈ એક્સ માઇનસ વાય એક્સ પ્લસ વાય, તો એનો મતલબ એક્સ નો વર્ગ માઇનસ વાય નો વર્ગ, તો આ બંનેને ભેગા કરો તો વર્ગમૂળ 7 નો વર્ગ માઇનસ વર્ગમૂળ 2 નો વર્ગ થાય કે નહીં? ઓકે ચલો ભાઈ, વર્ગ અને વર્ગમૂળ કેન્સલ તો અહીંયા કોણ વધે? 7. વર્ગ અને વર્ગમૂળ કેન્સલ તો અહીંયા કોણ વધે? 2. 7 માંથી 2 માઇનસ કરો એટલે મિત્રો આન્સર આવે માત્ર ને માત્ર 5, એટલે કે ઓપ્શન બી બનશે આપણો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર. ઓકે ચલો મિત્રો, જે ફાઇનલ આન્સર હશે એ અહીંયા ટકશે. ઓકે ચલો, તો ખૂબ સરસ અને મજેદાર ક્વેશ્ચન હતો જેનો આપણે આન્સર જોયો. ઓકે ચલો, તો મિત્રો ખાસ ધ્યાન આપીશું, સોલ્યુશન જબરદસ્ત આપણે જોયું. ઓકે ચલો વેરી ગુડ, આગળ વધીશું મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન. મિત્રો આજે બહુ બધા ક્વેશ્ચન સોલ્વ કરવાના છે, એટલે આન્સર તમારે આપવાના રહેશે. ઓકે ઝડપથી મને આન્સર આપીશો, વેરી ગુડ. ચલો યસ મિત્રો, ક્વેશ્ચન નંબર 6 નો તમારે મને આન્સર આપવાનો છે, શું આન્સર આનો આવશે? ઓકે ચલો મિત્રો ક્વેશ્ચન, ઓકે ઓકે ચલો ક્વેશ્ચન નંબર 6. ઓકે ચલો ક્વેશ્ચન નંબર 6 મિત્રો, ખૂબ સરસ આન્સર આપવાનો છે બધાએ. ઓકે ચલો ઝડપથી,
ઓકે ચલો ફટાફટ મિત્રો આન્સર આપીશો તમે મને. ચલો યસ, હવે જરા જોઈએ મિત્રો 1728 નું ઘનમૂળ. ભાઈ આનું ઘનમૂળ એટલી ખબર હોવી જોઈએ 12 થાય, પણ આ સંખ્યા માઇનસમાં છે, માઇનસમાં, તો આન્સર એનો માઇનસમાં આવે. કારણ કે વસ્તુ સમજો મિત્રો, માની લો 5 નો તમે વર્ગ કરો છો તો જવાબ આવે 25. ઓકે, અગર તમે માઇનસ 5 નો વર્ગ કરો છો તો એ જવાબ એનો 25 જ આવશે. મતલબ જે સંખ્યા પ્લસ હશે એનો જે વર્ગ હશે, વર્ગ એ પ્લસમાં જ આવશે, અને જે સંખ્યા માઇનસ હશે એનો પણ વર્ગ પ્લસમાં જ આવે. મતલબ વર્ગ જે છે ને ઓલવેઝ ધન હોય. ઓકે, પરંતુ પરંતુ અગર તમે માની લો કે 5 નો ઘન કરો છો તો આનો મતલબ 5 × 5 × 5 એટલે 125 થાય, અને અગર તમે માની લો કે માઇનસ 5 નો ઘન કરો છો તો આનો મતલબ −5 × −5 × −5 એટલે 125 તો થશે જ, માઇનસ માઇનસ પ્લસ અને પાછું માઇનસ, એટલે માઇનસ માઇનસ પ્લસ અને પાછું માઇનસ એટલે પાછું માઇનસ થઈ જશે, તો −125. મતલબ એવો કે પ્લસ વાળી સંખ્યાનો ઘન પ્લસમાં આવે અને માઇનસ વાળી સંખ્યાનો ઘન માઇનસમાં આવે. ઓકે, તો અગર તમે ઘનમૂળ કાઢો છો તો જો સંખ્યા આ 125 છે એનું ઘનમૂળ નીકળશે 5, કારણ કે પ્લસ નું ઘનમૂળ પ્લસ થાય. આ 125 નું ઘનમૂળ 5 જ થાય, પણ માઇનસ નું ઘનમૂળ માઇનસ થાય. ઓકે ચલો, તો આન્સર આનો આવશે મિત્રો 1728 નું ઘનમૂળ થાય 12, પણ 12 કેવા આવશે? માઇનસ. તો આન્સર આપણો બનશે ફાઇનલ ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે ચલો, ખૂબ સરસ મિત્રો, આગળ વધીશું. ભાઈ આન્સરમાં ઘણા બધા લોકો ઢીલા છે, હજી એવું લાગે થાકેલા છે. આન્સર ધમાકેદાર મળવો જોઈએ મિત્રો. ઓકે ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, ફટાફટ આનો આન્સર આપવાનો છે. ક્વેશ્ચન નંબર 7, ક્વેશ્ચન નંબર 7 નો તમારે મને આન્સર આપવાનો છે. ઝડપથી મિત્રો આન્સર આપો, બહુ મજાનો ક્વેશ્ચન છે. ઓકે ચલો, ક્વેશ્ચન નંબર 7 શું આન્સર હોઈ શકે? યસ મિત્રો, ક્વેશ્ચન નંબર 7 નો તમારે મને આન્સર આપવાનો છે કે એનો આન્સર શું હોઈ શકે. ચલો યસ, આગળ વધીશું મિત્રો. ઓકે ચલો યસ, 7માનો આન્સર શું હોઈ શકે? હવે મિત્રો, જ્યારે પણ તમને આ ટાઈપનો ક્વેશ્ચન હોય, આ ટાઈપનો એટલે હું તમને સમજાવી દઉં, વર્ગમૂળમાં એ માઇનસ 2 વર્ગમૂળમાં બી, આવો જો ક્વેશ્ચન તમને દેખાય, અહીંયા માઇનસની જગ્યાએ ક્યારેક પ્લસ પણ હોઈ શકે, માઇનસ પ્લસ વોટ એવર, જ્યારે પણ તમને આ ટાઈપનો ક્વેશ્ચન દેખાય તો આ જે બી છે ને, બી એના એવા બે ભાગ પાડવાના કે એનો સરવાળો એ જેટલો થાય. મતલબ બી ના એવા બે ભાગ પાડવાના કે એનો સરવાળો કરો ને તો એ મળવો જોઈએ. ઓકે, બસ આટલી વસ્તુ પકડી લેવાની. એક્ઝામ્પલ સાથે અગર તમને સમજાવું તો ધ્યાનથી જુઓ મિત્રો, ક્વેશ્ચન 5 − 2 વર્ગમૂળમાં 6, આ 6 ના એવા બે ભાગ પાડો કે જેનો સરવાળો 5 થાય. તો મિત્રો આનો જવાબ 3 × 2, 3 × 2 6 થાય. તો 3 × 2 કરો તો એનો ગુણાકાર 6 થાય, પણ 3 અને 2 નો સરવાળો કરો તો 5 થાય કે નહીં? તો 6 ના એવા બે ભાગ પાડો કે જેનો સરવાળો મિત્રો 5 થાય. ચલો 5 પડી ગયા. હવે તમારો ફાઇનલ આન્સર આવશે, આ 3 અને 2 જે ભાગ પડ્યા ને, સીધો આન્સર વર્ગમૂળમાં 3. ઓકે, ને વર્ગમૂળમાં 2, જો એ વર્ગમૂળ આપેલું હોય તો વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 2. ઓકે, હવે ધ્યાન રાખીશું, ખાસ નિશાની હજી બાકી છે. જો મિત્રો અહીંયા વચ્ચે માઇનસ ની નિશાની હોય તો અહીંયા માઇનસ આવે, જો અહીંયા પ્લસ ની નિશાની આપી હોય તો પ્લસ માં આન્સર આવશે. તો સીધો તમારો ડાયરેક્ટ સિમ્પલ અને સાદો રસ્તો મિત્રો મેં તમને આપી દીધો કે આનો આન્સર આવે વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 2, એટલે ઓપ્શન સી બનશે આપણો મિત્રો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર. ઓકે ચલો, ખૂબ સરસ મજાનો આન્સર આવ્યો છે ભાઈ. ચલો આગળ વધીશું મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પર. ચલો 7 નંબરનો ક્વેશ્ચન જબરદસ્ત હતો, બરાબર. ઓકે ચલો આગળ વધીશું નેક્સ્ટ ક્વેશ્ચન પર. તો આન્સર આનો આવશે ઓપ્શન સી. ચલો રેડી, આગળ વધીશું મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો આ ક્વેશ્ચન તમે 7 નંબરનો ક્વેશ્ચન સમજી ગયા, 7 નંબરનો અગર તમે ક્વેશ્ચન સમજી ગયા, ઓકે, તો તમે આ ક્વેશ્ચનને આરામથી સમજી જશો, બરાબર. ચલો 8 નંબરના ક્વેશ્ચનનો તમારે મને આન્સર આપવાનો છે. ઓકે ચલો, જે લોકો એમ કહે છે સાહેબ વન્સ મોર, તો વન્સ મોર આમાં થઈ જશે, ટેન્શન નહીં લેવાનું.
मित्रों कोई पण सवाल होय एमां एक कंडीशन खास शोधवानी a प्लस बे वर्गमूळमां b आवुं मैं तमने समझायुं के आवुं तो खास पकड़ी लेवानुं कोई पण सवालनी अंदर ओके चलो झड़पथी मित्रों तमारे मने आंसर आपवानो छे बराबर ओके भाई अजीत भाई मेथ्स में टप्पो न पड़तो होय तो थोड़ी प्रेक्टिस करो ऑटोमेटिकली टप्पो पड़वा मंडशे ओके चलो यस ओके चलो झड़पथी मित्रों आंसर आपीशुं फटाफट तमारे मने आंसर आपवानो छे आ क्वेश्चन नो आंसर शुं आवशे चलो भाई आ क्वेश्चन नो आंसर ओके ए आपे छे कोई बराबर चलो आठमा क्वेश्चन नो आंसर शुं आवे छे यस वेरी गुड चलो फटाफट भाई डी आंसर आपे छे घणा लोको चलो आठमा मां डी आंसर आपे छे घणा लोको ओके चलो रीजनिंग नो फावतु ये लोको सांजे साढ़े आठ थी साढ़े दस नो बेच आपणो अटेंड करवानो फावी जशे ओके चलो वेरी गुड ओके चलो तो मित्रों चेक करिए सौथी पहली वस्तु हूं तमने समझाई दू जो एक वस्तु छे मैं तमने कंडीशन कई शीखवाड़ी कोई पण सवाल में आवुं जोईए ए प्लस अथवा तो माइनस व्हाटएवर ए प्लस माइनस बे वर्गमूळनी अंदर बी आवुं होवुं जरूरी छे सवाल में आ वस्तु होवी जरूरी छे आवुं मैं तमने समझाव्युं मतलब अहींया एक संख्या छे अहींया वर्गमूळनी अंदर एक संख्या छे अने अहींया बहार बे होवो जरूरी छे ओके तो हवे मित्रों अहींया ध्यानथी जो आ बंने सवालमां अहींया तमने बहार बे आप्यो नथी तो अगर तमने बहार बे आपेलो न होय तो बे बहार काढवो पड़े कई रीते बहार काढवो पड़े ए हुं तमने जरा समजावुं तो मित्रों एक काम करिए अगर चार आपेलो होय चार वर्गमूळनी अंदर आपेलो होय तो चार ने वर्गमूळनी बहार काढो तो बे आंसर आवशे के नहीं तो वर्गमूळनी अंदर जे संख्या चार छे एनुं तमे वर्गमूळ काढो तो एनो जवाब बे आवशे मित्रों तो अहीं तमारे चार अहीं तमारे चार वडे भाग पाड़वा पड़े तो चार गुणिया एकवीस एटले चौर्यासी थाय चौर्यासी एटले चार गुणिया एकवीस थाय अने एक सौ चालीस एटले चार गुणिया पात्रीस थाय हवे मित्रों ध्यानथी जोजो आखुं सेटअप कंईक आ रीते बनशे चलो भाई वर्गमूळमां दस प्लस ओके चौर्यासी नी जग्याए चार गुणिया एकवीस लखूं तो चाले माइनस ना माइनस चलो वर्गमूळनी अंदर बार माइनस ओके चलो वर्गमूल नी अंदर पाछा चार गुणिया पात्रीस लखे तो आराम थी चाले ठीक छे यस खास ध्यान आपीशुं मित्रों ओके चलो हवे ध्यान थी जोशुं आपणे आ चार जे छे ए गुणाकार मां छे अगर एने वर्गमूल नी बहार लई जाओ तो मित्रों आवी कंईक घटना बनशे दस प्लस चार जो वर्गमूल नी बहार आवे तो चार नुं वर्गमूल निकली जाय के नहीं अने चार नुं वर्गमूल मित्रों बे थाय तो चार वर्गमूल नी बहार आवी गयो एटले बे बनी गयो अने वर्गमूल मां एकवीस तो एमनम वधे छे एमनम ज वधशे चलो तो वर्गमूल मां एकवीस एमनम ज छे माइनस बाजुमां आवशे मित्रों बार माइनस आ माइनस निशानी चार ने वर्गमूल नी बहार काढो तो बे आवशे वर्गमूल मां आवशे पात्रीस चलो ओके केटलो ईजी वस्तु थई गई आपणा माटे बराबर छे चलो यस हवे ध्यानथी जुओ हवे जे रीते मैं तमने शीखवाड्यो ए रीते भाई एकवीस ना एवा बे भाग पाड़ो के एनो सरवाळो दस थाय तो सात त्रण एकवीस ठीक छे अहींया पण पात्रीस ना एवा बे भाग पाड़ो के जेनो सरवाळो बार थाय तो पांच सत्ता सात पंचा पात्रीस ओके चलो हवे ध्यानथी जोशुं मित्रों आपणे जरा ओके आनी अंदर वर्गमूळमां सात अने वर्गमूळमां त्रण आपणो जवाब पण अहींया प्लस नी निशानी तो प्लस नी निशानी तो आजे पहेलो जे छे एनो जवाब आवे वर्गमूळमां सात प्लस वर्गमूळमां त्रण माइनस ना माइनस अहींया जवाब आवे वर्गमूळमां सात वर्गमूळमां पांच અહીંયા માઇનસની નિશાની છે તો અહીંયા વચ્ચે આવશે માઇનસ ચલો હવે મિત્રો કૌંસ ખોલો તો વર્ગમૂળમાં સાત પ્લસ વર્ગમૂળમાં ત્રણ અહીંયા માઇનસની નિશાની છે તો વર્ગમૂળ ત્રણ કેવો થઈ જાય મિત્રો વર્ગમૂળ ત્રણ કેવો થઈ જશે ઓકે ખાસ ધ્યાન આપીશું વર્ગમૂળ ત્રણ જે છે ઓકે અહીંયા વર્ગમૂળ સાત જે છે એ તમારો માઇનસની નિશાની છે તો વર્ગમૂળ સાત કેવો થઈ જશે ભાઈ માઇનસ અને માઇનસ માઇનસ વર્ગમૂળ પાંચ કેવો થઈ જશે પ્લસ તો વર્ગમૂળ સાત અને વર્ગમૂળ સાત પ્લસ માઇનસ કેન્સલ ફાઇનલ આન્સર વર્ગમૂળ ત્રણ પ્લસ વર્ગમૂળ પાંચ વિધો કે નહીં તો ચલો મિત્રો વર્ગમૂળ ત્રણ પ્લસ વર્ગમૂળમાં કોણ આવશે પાંચ આ તમારો એવો ફાઇનલ આન્સર એટલે ઓપ્શન એ મિત્રો બનશે આપણો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર ઓકે ચલો તો ખૂબ સરસ મજાનો ક્વેશ્ચન હતો જે આપણે સોલ્વ કર્યો મિત્રો ઓપ્શન એ આન્સર બનશે ઓકે ખાસ ધ્યાન આપીશું ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ ગણતરીમાં મિસ્ટેક કરી છે ઓપ્શન એ બનશે આપણો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર ઓકે ચલો મિત્રો ખૂબ સરસ આન્સર આપ્યા છે બધાએ
વેરી ગુડ. ચલો આગળ વધીએ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો આ ક્વેશ્ચન પર ખાસ ધ્યાન આપવું, કારણ કે અગાઉ એક્ઝામની અંદર આ જ ટાઈપનો સવાલ પૂછાયેલો છે. આ જ ટાઈપનો શું કામ, આ જ સવાલ એક્ઝામમાં પૂછાયેલો છે. ઓકે, તો મિત્રો ધ્યાનથી જોવાનું છે. અત્યાર સુધીમાં મેં મેથ્સમાં તમને જે જે વસ્તુ શીખવાડી એ બધી જ વસ્તુ તમારા ધ્યાનમાં રાખવાની છે. ચલો આગળ વધીશું. ભાઈ રોંગ આન્સર વાળા એ દુખી નહીં થવાનું. ઓકે, ચલો. યસ મિત્રો, એકદમ જબરદસ્ત ક્વેશ્ચન છે. ઓકે, ખાસ ધ્યાન આપીશું. ચલો તો મિત્રો ફટાફટ તમારે મને આન્સર આપવાનો છે. ઓકે, ચલો ખાસ ધ્યાન આપીશું. ક્વેશ્ચન નંબર નવ. ઓકે, ચલો ભાઈ અત્યારે થોડીક બેઝિક ગણતરી કરવાની હોય. અગર તમારે કોઈ ક્વેશ્ચનનું સોલ્યુશન લખવું છે તો મિત્રો આપણો આનો આજ વિડીયો શું કે યુટ્યુબ પર અપલોડ થઈ ગયેલો રહી છે, તો એમાં ત્યારે તમે આરામથી શું કે વિડીયો પોઝ કરીને તમે લખી શકો. અત્યારે જો હું તમને લખવાનો ટાઈમ આપું તો ઘણો ટાઈમ જતો રહે મિત્રો, બધાનો ટાઈમ બગડશે. ઓકે, અત્યારે આપણે ખાલી સોલ્યુશન પર ધ્યાન આપ. ફટાફટ આપણે જેવી રીતે એક્ઝામમાં સોલ્વ કરીએ એવી રીતે સોલ્વ કરી નાખવાનો. ઓકે, ચલો યસ આગળ વધીશું મિત્રો. શું આન્સર આવશે આનો, કોણ આપશે આન્સર? ચલો ક્વેશ્ચનમાં એવું કીધું છે કે પ્રથમ 200 પ્રાકૃતિક સંખ્યામાં કુલ 14 પૂર્ણ વર્ગ સંખ્યાઓ આવે. ચલો મિત્રો, પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય પહેલા તો આપણને ખબર હોવી જોઈએ. તો જે સંખ્યાનું મિત્રો વર્ગમૂળ નીકળતું હોય, વર્ગમૂળ ધ્યાનથી જોજો, પૂર્ણ વર્ગ સમજાવવા જઈ રહ્યો છું તમને કે ભાઈ પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય. તો જે સંખ્યાનું મિત્રો વર્ગમૂળ નીકળતું હોય એને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. ફોર એક્ઝામ્પલ 81. 81 નું વર્ગમૂળ કાઢો, 9 આવે કે નહીં? 81 નું વર્ગમૂળ 9 થાય તો 81 કેવી સંખ્યા થઈ? પૂર્ણ વર્ગ સંખ્યા. ઠીક છે, પણ અગર મિત્રો તમે 18 ને પકડો, 18, તો 18 જે છે એ પૂર્ણ વર્ગ નથી. કેમ ભાઈ? કારણ કે 18 નું વર્ગમૂળ નીકળતું નથી. ખાસ ધ્યાન આપીશું આપણે. ઓકે, ચાલો. તો જે સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય મિત્રો એને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. હવે ધ્યાનથી સમજો એક વસ્તુ તમને કહેવા માંગુ છું મિત્રો, 81 પૂર્ણ વર્ગ સંખ્યા છે કારણ કે એનું વર્ગમૂળ 9 થાય. 64 પૂર્ણ વર્ગ સંખ્યા છે કારણ કે એનું વર્ગમૂળ મિત્રો કેટલું થાય? 64 નું વર્ગમૂળ 8 થાય. પણ મિત્રો આ પૂર્ણ વર્ગ છે ને આ પણ પૂર્ણ વર્ગ છે, આ બંને સંખ્યા પૂર્ણ વર્ગ છે. પણ ધ્યાનથી જુઓ, 9 નો વર્ગ કેટલો થાય? 81, અને 8 નો વર્ગ કેટલો થાય? 64. તો આ સંખ્યા હકીકતે કોઈ ને કોઈ સંખ્યાનો વર્ગ હશે કે નહીં? મતલબ પૂર્ણ વર્ગ બોલો કે મિત્રો ખાલી વર્ગ બોલો, બંને સેમ ટુ સેમ કહેવાય. પૂર્ણ વર્ગ બોલો કે ખાલી વર્ગ બોલો, બંને સેમ જ કહેવાય, આમાં કઈ ફરક નથી. ઓકે, ચલો તો ધ્યાન આપીશું ખાસ. તો અહીંયા આપણને એવું કીધું કે પ્રથમ 200 પ્રાકૃતિક સંખ્યામાં કુલ 14 પૂર્ણ વર્ગ સંખ્યા આવે. ઓકે, તો મિત્રો 1 નો વર્ગ કેટલો થાય? 1. 2 નો વર્ગ કેટલો થાય? ઓકે, 4. 3 નો વર્ગ કેટલો થાય? 9. આમ ચાલતા જાવ. 14 નો વર્ગ કેટલો થાય? 196. ઓકે, તો પહેલી 200 માં, ઓકે, 200 પ્રાકૃતિક સંખ્યામાં એટલે 1 થી 200 સુધીની વાત કરીએ તો પહેલી 14 સંખ્યાના વર્ગ આવી ગયા કે નહીં? ઓકે, તો એનો મતલબ વર્ગ હોય એને શું કહેવાય મિત્રો? પૂર્ણ વર્ગ કહેવાય. તો પહેલી 14 સંખ્યાના મિત્રો આપણને વર્ગ આની અંદર આવી જાય છે. તો આપણો જે પહેલો કન્ડિશન છે, પહેલી કન્ડિશન છે એ મિત્રો 100% સાચી છે કે પ્રથમ 200 પ્રાકૃતિક સંખ્યામાં કુલ 14 પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. ઓકે, ચાલો આગળ વધીશું. બે પૂર્ણ વર્ગ સંખ્યાનો સરવાળો પણ પૂર્ણ વર્ગ જ હોય એવું આપણે સાબિત કરવાનું છે. ચલો સાબિત કરીએ આપણે મિત્રો. એક કામ કરીએ, 1 નો વર્ગ કેટલો થાય? 1 થાય, તો આ 1 પૂર્ણ વર્ગ કહેવાય. 2 નો વર્ગ કેટલો થાય? 4 થાય, તો 4 પણ પૂર્ણ વર્ગ કહેવાય. તો આ બંને પૂર્ણ વર્ગ સંખ્યા થઈ, આ બંને પૂર્ણ વર્ગ સંખ્યા થઈ. હવે આ બેનો સરવાળો કરો, 4 અને 1 નો સરવાળો કરો કેટલો થાય? 5. શું 5 નું કોઈ વર્ગમૂળ નીકળે છે? ભાઈ 5 નું વર્ગમૂળ નીકળતું નથી. તો 5 પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. 5 પૂર્ણ વર્ગ સંખ્યા નથી, સીધી વાત છે. ઓકે, તો કહેવાનો મતલબ કે બે પૂર્ણ વર્ગ સંખ્યાનો સરવાળો પણ પૂર્ણ વર્ગ હોય આ વિધાન ખોટું છે. ઓકે, ચલો તો જોઈએ આ વિધાન ખોટું છે ભાઈ. બીજું વિધાન ખોટું પડશે. ખાસ ધ્યાન, ઘણા લોકો ડી આન્સર આપે છે. ચલો આગળ વધીશું. બે પૂર્ણ વર્ગ સંખ્યાનો ગુણાકાર પણ પૂર્ણ વર્ગ જ હોય. હા ભાઈ, 1 નો વર્ગ કરો, 1 થાય, અને
ખાસ કરીને આપણે એકનો ની બેનો વર્ગ રાખીએ, બેનો વર્ગ કરો ચાર થાય, ત્રણનો વર્ગ કરો નવ થાય, તો આ બંને પૂર્ણ વર્ગ સંખ્યા થઈ. મિત્રો આ બેનો ગુણાકાર કરો, ચાર નવ કેટલા? છત્રીસ. અને ધ્યાનથી જુઓ, છત્રીસ પણ તમારા પૂર્ણ વર્ગ સંખ્યા છે, કારણ કે છત્રીસ નું વર્ગમૂળ છ થાય, તો છત્રીસ પણ એક પૂર્ણ વર્ગ સંખ્યા છે મિત્રો. ઓકે, તો સીધી વાત છે, આ ત્રીજું વિધાન પણ સાચું છે. તો એનો મતલબ એમ કે આન્સર તમારો આવશે ઓપ્શન સી, ફક્ત એક અને ત્રણ જ વિધાન સાચા છે, બાકી ખોટા છે. ઓકે ચલો, તો આન્સર આપણો શું બનશે મિત્રો? આની અંદર ફાઇનલ આન્સર આવશે ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે ચલો, યસ મિત્રો, બરાબર ને? મજા આવી ગઈ ક્વેશ્ચન ની અંદર? ખૂબ સરસ મજાનો ક્વેશ્ચન છે ભાઈ. ઓકે, ધ્યાનથી જુઓ તો સોલ્યુશન વ્યવસ્થિત થઈ શકે. ચલો, દસ નંબરના ક્વેશ્ચનનો આન્સર તમારે મને કમેન્ટ્સમાં લખીને ફટાફટ આપવાનો છે. દસ નંબરનો ક્વેશ્ચન ઝડપથી. ઓકે ચલો, દસ નંબરનો ક્વેશ્ચન. ઓકે ચલો, યસ ઝડપથી મિત્રો. હા, અચ્છા, આગળના ક્વેશ્ચનમાં ઘણા લોકો ભ્રમિત થયા છે મિત્રો, એક ભ્રમ તોડી દઉં તમારો. ઓકે મિત્રો, ખાસ ધ્યાન આપજો, આ પહેલો અને ત્રીજો સાચો હતો, બીજો ખોટો હતો, એનું કારણ તમને સમજાવું. હવે હા, ઘણા આવું કીધું છે, સાહેબ ત્રણ નો વર્ગ નવ થાય ને ચાર નો વર્ગ સોળ થાય, આ બેન સરવાળો કરો પચીસ થાય, પચીસ નું વર્ગમૂળ તો પાંચ નીકળે, તો બે પૂર્ણ વર્ગ સંખ્યાનો સરવાળો પૂર્ણ વર્ગ થયો. પણ ભાઈ આમાં જ થાય, બધે ના થાય, બધે થતું હોય તો કરો ને ભાઈ, ત્રણ નો વર્ગ અને સાત નો વર્ગ કરો. ત્રણ નો વર્ગ કેટલો થાય મિત્રો? ત્રણ નો વર્ગ નવ, સાત નો વર્ગ ઓગણપચાસ, આ બેન સરવાળો કરો, ઓગણપચાસ ની અંદર નવ પ્લસ કરો તો ભાઈ અઠાવન જવાબ આવે. શું અઠાવન પૂર્ણ વર્ગ કહેવાય? ઓકે ભાઈ, એકાદામાં એકાદ સંખ્યામાં બે જતું હોય ને તો એ આન્સર ન બને, સમજી? એકાદી સંખ્યામાં અગર બે જતું હોય તો એ આન્સર ના કહેવાય. આ કન્ડિશન તમને આપી છે, એ બધી સંખ્યામાં લાગુ પડવી જોઈએ તો આન્સર આન્સર કહેવાય. ઓકે ચલો, યસ ખાસ ધ્યાન આપીશું. ચલો આગળ વધીએ મિત્રો, ક્વેશ્ચન નંબર ઓકે 10 માં આન્સર તમારે આપવાનો છે. ભાઈ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને વારંવાર બેચની કોઈ પણ બેચ હોય મિત્રો, પછી હું અત્યારે બેચ લેતો હોય કે સાંજે બેચ લેતો હોય, ગમે ત્યારનો આપણો બેચ હોય, એક વિદ્યાર્થી કોઈ ને કોઈ વિદ્યાર્થી એક સવાલ પૂછે, સાહેબ આવું કોન્સ્ટેબલમાં આવે? તો ભાઈ આવું ના આવે તો કેવું આવે તમે મને કહેશો? ઓકે, અગર ભાઈ કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર તમને સબ્જેક્ટ લખીને આપી દીધો છે, મતલબ એ કરવાનો છે સબ્જેક્ટ, સમજ પડી કે નહીં? ઓકે હા, એ કરવાનો છે સબ્જેક્ટ, સમજાણું કે નહીં? સીધી વાત છે, બરાબર? એ આવે કે ન આવે આપણે જોવા નથી, એક સિલેબસમાં લખીને આપ્યો છે એટલે સબ્જેક્ટ આપણે કરવો પડે મિત્રો, સીધી વાત છે ને? તો પછી ઓકે, તો એનાથી કઈ ખોટી વાત નથી, બરાબર? અગર હું વાત એક સિમ્પલ વાત કરું તો એ પીએસઆઈ ની એક્ઝામ જે છે, પીએસઆઈ ની એક્ઝામ, તો પીએસઆઈ ની એક્ઝામ ની અંદર મિત્રો તમને ખ્યાલ જ હશે, પ્રિલિમ્સ એક્ઝામ ની અંદર કમ્પ્યુટર છે, ઓકે, કે કંઈક એક કે એક થી ત્રણ માર્ક્સમાં પૂછાયેલું હતું. ઓકે, તો ભાઈ એ સબ્જેક્ટ તમારે કરવો જ પડે, કારણ કે લખી દીધો છે ને, તો સીધી વાત છે ભાઈ, તો ભાઈ મેથ્સ લખેલો છે એટલે આપણે કરવો જ પડે. ઓકે, અને કોઈ એમ કહેતો હોય ને આવું જ પૂછાય તો એ ગેરંટી નથી ભાઈ, સરકાર ગમે એ પૂછી શકે, હા કે ના? ખ્યાલ આવ્યો ને? અને કોઈ એમ કહેતો હોય ને હું ગેરંટી આપું છું આવું જ પૂછાય, બરાબર, મતલબ એને પેપર ફૂટેલું પેપર જોયું હશે. ઓકે ચાલો, શું આન્સર આવશે ભાઈ આનો? વાહ, શું આન્સર આવશે? યસ, ઓકે ચલો, નો ટેન્શન ભાઈ, ટેન્શન નહીં લેવાનું, બરાબર ને? ચાલો, યસ હા, જો ચલો આગળ વધીશું મિત્રો. યસ, શું આન્સર આવશે ક્વેશ્ચનમાં? 1200 વિદ્યાર્થીને એક્સ હાર અને એક્સ સ્તંભ વાળા ચોરસમાં વધુમાં વધુ વિદ્યાર્થી સમાય એ રીતે ગોઠવતા ખાલી જગ્યા વિદ્યાર્થી વધે. મિત્રો આ સવાલને પહેલા સમજવો પડે. જો હું તમને એક વસ્તુ કહું, હું આમ આડી ત્રણ લાઈન બનાવું અને આમ ઊભી ત્રણ લાઈન બનાવું, તો એક બે ત્રણ, એક બે ત્રણ, એક બે ત્રણ. મિત્રો આ જે આડી લાઈન છે એને હાર કહેવાય, ઓકે, ઇંગ્લિશમાં આપણે એને રો કહીએ. અને આ જે ઊભી લાઈન જે છે મિત્રો, આ જે ઊભી લાઈન તમને દેખાઈ રહી છે એ ઊભી લાઈનને સ્તંભ કહેવાય. ઓકે રેડી, જેને આપણે ઇંગ્લિશમાં કોલમ કહીએ છીએ. તો મિત્રો ધ્યાનથી જુઓ, આ એક ચોરસ જેવી જ આકૃતિ બની કે નહીં? કે ભાઈ ત્રણ હાર અને ત્રણ સ્તંભ,
तो मित्रों आनी अंदर टोटल कितना विद्यार्थी बैठा है? तो भाई त्रण आर ने त्रण स्तंभ, तो त्रण बाय त्रण एटले नौ विद्यार्थी बैठा हो। सीधी बात छे, ओके। हवे आपणने एवुं कीधुं छे, चलो हुं तमने आज सवाल एवो पूछू के भाई मारी पासे, ओके, मारी पासे बार विद्यार्थी छे, हार अने स्तंभ सरखा रहेवा जोईए, जेटली हार छे एटला ज स्तंभ बने, तो एवा केटला विद्यार्थी गोठवुं? ओके, जेथी करीने छेल्ले जे विद्यार्थी वधे एनो मने जवाब आपो। तो एक सिंपल सवाल छे के भाई जेटली हार छे एटला ज स्तंभ राखवाना। तो मित्रों एक सिंपल छे, आ त्रण हार छे तो त्रण स्तंभ छे, तो त्रण नो वर्ग एटले के नव आवे के नहीं, मतलब नव विद्यार्थी आमां गोठवाशे। ओके, हवे आपणी पासे कुल 12 विद्यार्थी छे, तो एनो मतलब सिंपल एक ज काढवानो के 12 नी नजीक वाळो वर्ग कयो? तो भाई त्रण नो वर्ग 9 थाय, 12 नी नजीक मां आवे। ओके, 3 નો વર્ગ 9 થાય, 12 ની નજીક માં આવે, બરાબર। ચલો તો 12 માંથી 9 જાય, વધારાના વિદ્યાર્થી કેટલા વધશે ભાઈ? 3 વધશે કે નહીં? એવી જ રીતે મિત્રો અહીંયા આપણને એવું જ કીધું છે કે 1200 વિદ્યાર્થીને એક હાર અને એક સ્તંભમાં ગોઠવવાના, મતલબ જે હાર છે એ જ તમારો સ્તંભ છે। તો એક હાર એક સ્તંભ, તો x ગુણ્યા x એટલે x ના વર્ગ જેટલા વિદ્યાર્થી ગોઠવાશે કે નહીં? તો એક અક્કલ ચલાવો કે એવી કઈ સંખ્યા છે કે જેનો વર્ગ 1200 ની નજીક આવે, 1200 ની નજીક વર્ગ આવતો એવી સંખ્યા? ઓકે, ચલો તો મિત્રો 1200 ની નજીક આવતો હોય એવી સંખ્યા તમારે કઈ? તો એવી સંખ્યા મને મિત્રો 34 દેખાય, 34 નો વર્ગ કરો। ચલો 34 નો વર્ગ કરીએ આપણે, બરાબર। ઓકે, ચલો ખાસ ધ્યાન આપીશું, 34 નો વર્ગ કરો તો 34 હાર, ઓકે, અને 34 સ્તંભ, તો 34 × 34 એટલે 1156, 1156 આવે કે નહીં? 34 નો વર્ગ 1156, તો એનો મતલબ કે જો હાર અને સ્તંભ સરખા રાખવા હોય તો 34 હાર અને 34 સ્તંભ એટલે કે 34 નો વર્ગ 1156 જેટલા વિદ્યાર્થી ગોઠવાશે। હવે મારી પાસે કુલ કેટલા વિદ્યાર્થી છે? 1200 વિદ્યાર્થી છે, એમાંથી 1156 ગોઠવાઈ ગયા, તો 1200 માંથી 1156 માઇનસ કરો તો વધે કેટલા વિદ્યાર્થી? છેલ્લે 44 વિદ્યાર્થી વધારાના પેડા રહેશે। ઓકે, ચલો તો ખાસ ધ્યાન આપીશું મિત્રો, આન્સર આનો આવશે ઓપ્શન બી, ઓકે, 44, બરાબર છે। ચલો, યસ મિત્રો, આગળ વધીશું મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પર। ચલો, ઓકે, નેક્સ્ટ, ચલો ક્વેશ્ચન નંબર 11, ચલો ઝડપથી તમારે મને આન્સર આપવાનો છે કે આ ક્વેશ્ચન ની અંદર શું આન્સર આવશે। ચલો ક્વેશ્ચન નંબર 11 મિત્રો તમારી સામે આવ્યો, ધડાધડ ક્વેશ્ચન સોલ્વ કરવાના છે આજે। અને ભાઈ જેણે આગળનો પાર્ટ વર્ગ વર્ગમૂળ ની શોર્ટકટ ટ્રીકો ન જોઈ હોય એકવાર વ્યવસ્થિત મિત્રો જોઈ લે, ઓકે, એટલે જેથી કરીને એને ખ્યાલ આવી જાય કે ભાઈ શું ચાલેલું આગળના સેશન ની અંદર, બરાબર। ચલો ઝડપથી મિત્રો આગળ વધીશું, અને દરેક વિદ્યાર્થી મિત્રો એકવાર વિડીયોને લાઈક કરતા રહે ભાઈ। ચલો, યસ, ઓકે, ચલો શું આન્સર આવશે મિત્રો? ઝડપથી આન્સર આપવાનો છે ક્વેશ્ચન નંબર 11। ઓકે, ચલો ઝડપથી મિત્રો આગળ વધીશું, ઓકે, ચલો આ વિડીયોને લાઈક કરતા રહ્યો ભાઈ, ઓકે, 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 હા ભાઈ, હા ગપ્પાર જ મારવાના, આન્સર આછા આપવાના છે, ચલો ઝડપથી શું આન્સર આવશે બોલવાનો મિત્રો? બહુ સરળ ક્વેશ્ચન છે, જો પેલા તો પ્રશ્ન ચિહ્નનો વર્ગ ભાગ્યા 4 એટલે છેદમાં લખી નાખું છું, પ્લસ આનું વર્ગમૂળ કાઢો। ચલ ભાઈ વર્ગમૂળ કાઢવાની શોર્ટકટ ટ્રિક આપેલ મિત્રો, યાદ છે તમને બધાને, આ કઈ રેન્જમાં આવે? 50 પ્લસ વાળી રેન્જમાં આવે। હવે 21 ક્યાં આવે? 21 તો ભાઈ 21 11 માં આવે, તો 50, ઓકે, 50 માઇનસ વાળી રેન્જમાં છે મિત્રો, કારણ કે આ સંખ્યા 0 થી 2500 ની વચ્ચે છે। ઓકે, યાદ કરો મેં તમને શોર્ટકટ આપેલું, એટલે કેટલી કઈ આવશે? 50 માઇનસ 21 ક્યાં આવશે? 11 માં, તો 50 માંથી 11 માઇનસ કરો એટલે 39, 39 આવશે કે નહીં મિત્રો? ઓકે, તો 1521 નું વર્ગમૂળ એટલે કે આનો જવાબ મિત્રો 39 આવશે, એના બરાબર 1063। ચલો આ પહેલું સ્ટેપ બધાને સમજાવવું જોઈએ, ચલો, યસ ભાઈ, કોઈ ભાઈ પૂછે છે વિકલાંગ લોકોને સર ફ્રીમાં એપ કરવા માટે, એના માટે મિત્રો જે આપણો કોન્ટેક્ટ નંબર છે એના પર સંપર્ક કરી શકો, તમને બધી માહિતી મળી જશે। ઓકે, ચલો આગળ વધીશું, હવે આ 39 પ્લસ છે, પહેલી બાજુ જાય તો શું થાય? માઇનસ, તો ક્વેશ્ચન માર્ક નો વર્ગ ભાગ્યા 4,
1063 माइनस 39। चलो बाद बाकी करो भाई, 13 माथी 9 जाए तो 4 वधे, 5 माथी 3 जाए तो 2 वधे, 1024। હવે મિત્રો ધ્યાનથી જોવાનું છે, આ ચાર ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકારમાં, તો પ્રશ્ન ચિહ્નનો વર્ગ। હવે ધ્યાનથી જોજો, ક્વેશ્ચન માર્કનો વર્ગ બરાબર આ બેનો ગુણાકાર કરી નાખો, તો 24 × 4 એટલે 96, ઓકે, અને 4 એટલે 40, 4096। મિત્રો આ રહ્યો તમારો આન્સર, પરંતુ આમાં હજી એક સ્ટેપ કરવું પડશે। મિત્રો હવે તમને આવું કંઈક કીધું છે, ક્વેશ્ચન માર્કનો વર્ગ બરાબર 4096। હવે અહીંયા વર્ગ છે તો તમારે ક્વેશ્ચન માર્કનો વર્ગ નથી જોતો, આપણે સવાલમાં ખાલી શોધવાનો છે પ્રશ્નાર્થ ચિહ્ન। તો પ્રશ્નાર્થ ચિહ્ન શોધવા માટે આ વર્ગ ઘટાવવો પડે કે નહીં, તો વર્ગ ઘટાવો તો વર્ગમૂળ લાગે, તો અહીંયા પણ વર્ગમૂળ લાગશે, ઓકે, અહીંયા પણ આપણે વર્ગમૂળ લગાડી દઈએ, જો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ। ચલો આનો વર્ગમૂળ કાઢો, 4096 નું મિત્રો વર્ગમૂળ શું થાય, ચલો 4096 કઈ રેન્જમાં આવે, 50 + 96 ક્યાં આવે, 14 માં, તો 50 ને 14 કેટલા થાય, 64। તો ફાઇનલ આન્સર આપણો બનશે ઓપ્શન બી, એટલે કે 64 બરાબર। ચલો મિત્રો ખૂબ મજેદાર આન્સર મળ્યો છે આપણને, ચલો બધાએ ખાસ કરીને આન્સરમાં ધ્યાન આપવાનું છે બરાબર, ઓકે। ચલો છે ને ભાઈ મજેદાર ક્વેશ્ચન, યસ, આગળ વધીશું મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પર। ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે જરા, નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન, ચલો આ ક્વેશ્ચન નો આન્સર તમારે મને આપવાનો છે, શું આવી શકે, ઓકે। ચલો મિત્રો ફટાફટ આ ક્વેશ્ચન નો આન્સર કોણ આપશે મને, ચલો ઝડપથી આ ક્વેશ્ચન નો આન્સર આપવાનો છે બધાએ। ચલો આગળ વધીશું, ઝડપથી મિત્રો આન્સર આપવાનો છે, આ ક્વેશ્ચન નો ફાઇનલ આન્સર શું આવી શકે, ઓકે। ચલો યસ, ક્વેશ્ચન નંબર 12 નો ફાઇનલ આન્સર શું આવશે, ઓકે। ચલો ક્વેશ્ચન નંબર 12, ઓકે, ચલો મિત્રો ખાસ કરીને ક્વેશ્ચન નંબર 12 ઝડપથી, ચલો ક્વેશ્ચન નંબર 12 નો આન્સર શું આવી શકે, 12માં ડી આન્સર આપ્યો છે ભાઈ બધાએ, ચલો ડી, અચ્છા કોઈ કે એ આન્સર આપ્યો છે, ચલો ડી પણ આપણે માની લઈએ, એ પણ માની લઈએ, ઓકે, હજી કોઈ આન્સર 12માં ડી, ઓકે, ચલો ઓકે। ચલો 296 એટલે કે કોઈક આન્સર આપે છે સી, ચલો અમુક લોકો સી આન્સર આપ્યો છે, ઓકે। હવે મિત્રો સવાલને સોલ્વ કરવાનો સૌથી બેસ્ટ રસ્તો હું તમને આપું, જો બેસ્ટ રસ્તો, ઓકે, હવે ધ્યાનથી જુઓ મિત્રો, કોઈ પણ સવાલમાં માની લો કે 7 છે, 7, પહેલી વસ્તુ આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી, મતલબ કોઈ સંખ્યા 7 છે, 7 એ પૂર્ણ વર્ગ નથી, ધ્યાનથી જોજો કઈ રીતે આ સવાલને સોલ્વ કરાય ઈઝીલી, આ 7 પૂર્ણ વર્ગ સંખ્યા નથી, સીધી વાત છે, તો 7 ને પૂર્ણ વર્ગ બનાવવો હોય તો મિત્રો આને હજી એક 7 વડે ગુણવો પડે કે નહીં, જો 7 × 7 એટલે 49 થઈ જાય, અને 49 પૂર્ણ વર્ગ થઈ જાય, ઓકે, સિમ્પલ વાત છે ભાઈ, તો કોઈ પણ સંખ્યા પૂર્ણ વર્ગ નથી, તો એને જે સંખ્યા પૂર્ણ વર્ગ નથી અને એની જ સંખ્યા વડે પાછી ગુણી નાખો તો સંખ્યા પૂર્ણ વર્ગ થઈ જાય કે નહીં મિત્રો, ઓકે। ચલો કેટલું ઈઝી વસ્તુ થઈ ગઈ, હવે ધ્યાનથી જોઈએ આપણે આનો એક્ચ્યુઅલ આન્સર શું આવશે મિત્રો, આ બેનો ક્રોસ ગુણાકાર થાય તો 216 × 384 બરાબર ક્વેશ્ચન માર્ક ઇન્ટુ ક્વેશ્ચન માર્ક એટલે ક્વેશ્ચન માર્ક નો વર્ગ। હવે મિત્રો કોઈ પણ સવાલમાં પ્રશ્નાર્થ ચિહ્નનો વર્ગ આવે, ઓકે, એટલે સામે વાળાનું શું નીકળી જાય મિત્રો, વર્ગમૂળ નીકળે, એટલે તમને સીધો ક્વેશ્ચન માર્કનો કિંમત મળી જાય, ઓકે, કારણ કે જો ભાઈ વર્ગ આપેલો છે તો વર્ગ કાઢવા માટે વર્ગમૂળ કરવું પડે, વર્ગ અને વર્ગમૂળ કેન્સલ, એટલે ક્વેશ્ચન માર્ક મળે કે નહીં સીધો, ઓકે। તો હવે સૌથી પહેલા આપણે કરવાનું છે આ બંનેનું વર્ગમૂળ કાઢવાનું છે, હવે 216 નું વર્ગમૂળ ડાયરેક્ટ નીકળે નહીં, 384 નું પણ વર્ગમૂળ ડાયરેક્ટ નીકળે નહીં, કારણ કે મિત્રો આપણે 1 થી 30 સુધીના વર્ગ આવડતા હશે તો એમાં ક્યાંય આવતા નથી, તો હવે શું કરવાનું, આમાંથી તમને જે ઈઝી લાગે ને ઈઝી એવી સંખ્યા પકડી લો, ઈઝી 216 લાગે, આ 216 ના બે ભાગ પાડવાના, બે એવા ભાગ પાડવાના, એક ભાગનું કમ્પલસરી વર્ગમૂળ નીકળતું હોવું જોઈએ, ઓકે, ચલો યસ બરાબર, ઓકે, ચલો ખાસ ધ્યાન આપીશું બરાબર, ઓકે, ચલો ખાસ ધ્યાન આપીશું મિત્રો, શું કરવાનું છે તમારે, 216 જે છે, ઓકે, એના એવા બે ભાગ પાડો કે જેના 216 છે એના એવા બે ભાગ પાડો
કે જેમાં કોઈ એક ભાગનું કમ્પલસરી વર્ગમૂળ નીકળતું હોવું જોઈએ. ઓકે, તો ચલો એવા બે ભાગ કયા પડે? તો મિત્રો આનો પહેલો ભાગ પડે 36 × 6, કારણ કે 216 એટલે 6 × 6 × 6 થાય, કારણ કે 6 નો ઘન છે. તો એના એવો એક ભાગ એવો પડ્યો કે 36 કે જેનું વર્ગમૂળ નીકળે છે. મિત્રો એનો બીજો ભાગ છે 6. જો આનું વર્ગમૂળ નીકળે, જેનું વર્ગમૂળ નીકળતું એને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય, એટલે 36 પૂર્ણ વર્ગ છે. 6 પૂર્ણ વર્ગ નથી, તો 6 ને પૂર્ણ વર્ગ બનાવવા માટે હજી એક 6 જોશે, અને હજી એક 6 મિત્રો આપણને અહીંયા બાજુમાંથી મળશે. જો બાજુમાંથી ધ્યાનથી જોજો, મતલબ 384 ના બે ટુકડામાં એક ટુકડો 6 છે, એ હશે હશે ને હશે જ. ઓકે, ધ્યાનથી જોજો, આ રીતે સોલ્વ કરશો ને બહુ ઈઝી થઈ જાય. ઓકે, ચલો ખાસ ધ્યાન આપીશું મિત્રો. તો કમ્પ્લીટલી જોઈએ, હવે આને 6 વડે ભાગી નાખો, 6 6 36. ઓકે, 38 માંથી 36 જાય, 2 વધે 24, તો 6 4 24 64. જો મિત્રો ધ્યાનથી જુઓ તો 36 × 6 × 6 × 64 બરાબર ક્વેશ્ચન માર્ક નો વર્ગ. આ બે સંખ્યાના આ ચાર ટુકડા પડ્યા કે નહીં? હવે પ્રશ્નાચિહ્નનો વર્ગ છે, મારે પ્રશ્નાચિહ્ન જોઈએ છે, સામેવાળા બધાનું વર્ગમૂળ નીકળે કે નહીં. તો 36 નું વર્ગમૂળ 6, 6 નું વર્ગમૂળ 6, કારણ કે એનો ગુણાકાર 36 જ થાય, અને 64 નું વર્ગમૂળ મિત્રો 8. તો ચલો આ તમને મળી ગયું વર્ગમૂળ, 6 × 6 36 36 × 8 કરવાના. ચલો ભાઈ 36 × 8 કરીશું આપણે. ઓકે, તો 36 ના ડબલ કેટલા થાય મિત્રો? 72. જો ભાઈ 36 × 8 એટલે 3 વાર ડબલ કરી દેવાના, 3 વાર. તો જો કઈ રીતે ડબલ થાય? 36 ના ડબલ 72, 72 ના ડબલ 144, અને 144 ના ડબલ 288. જો એક વાર બે વાર ને 3 વાર ડબલ કર્યા એટલે 8 વડે ગુણાકાર થઈ ગયો. તો જવાબ મિત્રો તમારો આવશે 288, એટલે કે ઓપ્શન બી બનશે તમારો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર મિત્રો. ઓકે, ચલો ખાસ ધ્યાન આપીશું, ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર એન્ડ ફૂલ એન્ડ ફાઇનલ આન્સર. ઓકે, ચલો આગળ વધીએ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પર. ચલો ખૂબ મજેદાર આન્સર આપ્યા છે ભાઈ બધાએ, વેરી ગુડ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, ચલો આ ક્વેશ્ચન નો આન્સર તમારે આપવાનો છે, કારણ કે અગાઉ પહેલો જ ક્વેશ્ચન આપણે આવો કંઈક લીધેલો. ચલો ઝડપથી તમારે મને કમેન્ટમાં આન્સર આપવાનો છે કે આ ક્વેશ્ચન નો આન્સર શું આવશે. ઓકે, ચલો ચલો યસ મિત્રો, ખૂબ સરસ મજાનો ક્વેશ્ચન હતો. ચલો 13માં નો મને આન્સર આપશો ઝડપથી. જે વિદ્યાર્થી મિત્રો ને મિત્રો હેડ ક્લર્ક ની એક્ઝામ હોય, દરેક વિદ્યાર્થી મિત્રો ને મારા તરફથી બેસ્ટ ઓફ લક. ઓકે, ચલો આગળ વધીશું મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પર, જોઈએ શું આન્સર આનો આવશે. ચલો ઝડપથી આનો આન્સર આરામથી આવે. જો ભાઈ 9 નો વર્ગમૂળ 3 થાય, 19 માંથી 3 જાય તો 16 વધે, 16 નો વર્ગમૂળ 4 થાય, 21 માં 4 પ્લસ કરો એટલે 25 આવે, 25 નું વર્ગમૂળ 5 થાય, 41 માંથી 5 માઇનસ કરો એટલે 36, અને 36 નું વર્ગમૂળ થાય 6. તો ફાઇનલ આન્સર તમારો આવશે ઓપ્શન સી, એટલે કે 6 બરાબર. ઓકે, ચલો ખાસ ધ્યાન આપીશું બરાબર. ઓકે, ઓપ્શન સી બનશે તમારો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર, વેરી ગુડ. ચલો ખૂબ સરસ મજાનો આન્સર આપ્યો બધાએ. ઓકે, હવે આ ક્વેશ્ચન નો આન્સર તમારે મને આપવાનો છે, કોમન સેન્સ નો સવાલ છે, કોમન સેન્સ નો. ઓકે, ચલો ઝડપથી આન્સર આપીશું મિત્રો, આ ક્વેશ્ચન માં શું આન્સર આવશે. ચલો ઝડપથી મિત્રો આન્સર આપવાનો છે બધાએ. ઓકે, આ ક્વેશ્ચન નો આન્સર શું આવશે ભાઈ? સંજયભાઈ એવું કહે છે કે સાહેબ વર્ગ વર્ગમૂળ ને ઘનઘનમૂળ, ભાઈ આની એક્ઝેક્ટ પહેલાનો જે પાર્ટ છે, ઓકે, મેથ્સ નો બરાબર, આપણી વિડીયોની પ્લેલિસ્ટમાં જશો એટલે તમને મળી જશે. ઓકે, એની અંદર વર્ગ વર્ગમૂળ અને ઘનઘનમૂળ વાળો વિડીયો છે ભાઈ. ઓકે, ચલો ઝડપથી આન્સર આપીશું. ચલો વેરી ગુડ, આ ક્વેશ્ચન નો આન્સર મારે 14 નંબર ના ક્વેશ્ચન નો આન્સર મિત્રો તમારા બધા પાસેથી જોઈએ છે. ચલો ઝડપથી મને આન્સર આપો, શું આન્સર આવશે? યસ, ફટાફટ મિત્રો આન્સર આપવાના છે કમેન્ટ ની અંદર, જેથી કરીને આપણે શું કહેવાય કે એકદમ મજેદાર રીતે આપણે સેશન ને ઓકે એન્જોય કરી શકીએ. ઝડપથી ચલો યસ,
ओके वेरी गुड. चलो भाई जो आप जरा हम अहियां एवं कहवा मांगे छे के x स्टार y अगर हो तो एनो मतलब x प्लस y प्लस वर्गमूल में एक्स वाई थाय तो कई नहीं करवानु. अहियां तमने शुं आप्युं छे 6 स्टार 24 आप्या छे तो x नी जगह 6 मूकी दो y नी जगह 24 मूकी दो तो जानो मतलब एवो थाय 6 प्लस 24 प्लस वर्गमूल में 6 गुणिया 24 बस आटलो मतलब थाय. चलो भाई 6 प्लस 24 6 गुणिया 24 आ 6 ने 24 नो गुणाकार करो 144 थाय अने 144 नो मित्रों वर्गमूल. ओके 6 गुणिया 24 એટલે 100 ને કેટલા થાય 44 બરાબર. ઓકે ચલો રેડી આગળ વધીએ મિત્રો. તો 6 + 24 144 નું વર્ગમૂળ 12 થાય તો 24 ને 6 30 30 ની અંદર 12 પ્લસ કરો મિત્રો 30 ની અંદર 12 પ્લસ કરો એટલે 42 તો ફાઇનલ આન્સર આવશે ઓપ્શન બી એટલે કે 42. ઓકે ચલો કેટલો ઈઝી ક્વેશ્ચન છે ભાઈ થઈ શકે કે નહીં આરામથી. ओके चलो नेक्स्ट क्वेश्चन पर आगे વધીશું આપણે મિત્રો ફટાફટ અહીંયા ધ્યાન આપવાનું છે દરેકે દરેક વિદ્યાર્થી મિત્રો ખૂબ સરસ મજાનું ધ્યાન આપવાનું છે બધાય. ઓકે ચલો આગળ વધીશું મિત્રો આપણે નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન આપણે જરા જોઈએ. ઓકે 15 નંબરનો ક્વેશ્ચન મિત્રો 15 નંબરના ક્વેશ્ચનમાં પૂર્ણ વર્ગનો કોન્સેપ્ટ આવશે. હવે પૂર્ણ વર્ગ કોને કહેવાય એ મેં તમને હમણાં જ કહી દીધું કે ભાઈ જે સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય એને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. અને તમે પૂર્ણ વર્ગ સંખ્યા બોલો કે ખાલી વર્ગ બોલો બંને સેમ જ કહેવાય. પૂર્ણ વર્ગ અને વર્ગ બંને સેમ જ છે એમાં કોઈ ફરક નથી. ઓકે એટલે આ ખાસ ધ્યાન આપીશું આપણે બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ મિત્રો આપણે બરાબર છે. ચલો તો પૂર્ણ વર્ગના કોન્સેપ્ટ વાળા સવાલ પર જઈએ. ચલો પહેલો સવાલ નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. હવે આ વસ્તુ સમજવા માટે મિત્રો પહેલા તમને બેઝિક કોન્સેપ્ટ ખબર હોવા જરૂરી છે. ખાસ ધ્યાન આપજો બેઝિક કોન્સેપ્ટ કયા છે મિત્રો. કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાની ઓળખ શું છે તો કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક અથવા તો પૂર્ણ વર્ગ સંખ્યાના અંતમાં પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક અથવા પૂર્ણ વર્ગ સંખ્યાના અંતમાં હંમેશા ધ્યાન આપીશું ખાસ. ઓકે ઓકે શું આવશે 0 4 ઓકે 1 4 9 1 4 6 9 25 અને 00 તો જે સંખ્યાના અંતમાં 1 4 6 9 25 અને 00 દેખાય એ સંખ્યા પૂર્ણ વર્ગ હોય શકે. એ સંખ્યા પૂર્ણ વર્ગ હોય શકે. ઓકે ચલો અને જે સંખ્યાના અંતમાં તમને 2 3 7 8 દેખાય એ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. ખાસ ધ્યાન આપીશું ભાઈ. ઓકે એ સંખ્યા તમારા માટે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ચલો તો આ વસ્તુને ખાસ તમારે સમજવાનું છે મિત્રો. ઓકે કમ્પ્લીટલી અને વ્યવસ્થિત તમારે સમજવાનું છે કે જે સંખ્યાનો ઓકે ફરીથી એકવાર રિપીટ કરીએ મિત્રો જે સંખ્યાના અંતમાં 1 4 6 9 25 અને 00 હોય ખાસ નોંધ કરીને લખી લેવું 1 4 6 9 25 અને 00 હોય એ સંખ્યા પૂર્ણ વર્ગ છે અને જે સંખ્યાના અંતમાં 2 3 7 8 હોય એ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. ઓકે ચલો તો આ વસ્તુને આપણે ખાસ 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 સમજવાનું છે. ઓકે ચલો આગળ વધીશું મિત્રો ક્વેશ્ચન પર. તો નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. ચલો ક્વેશ્ચન નંબર 15 નો મને ફટાફટ કમેન્ટમાં આન્સર લખીને આપો ઝડપથી મિત્રો. ઓકે ચલો ચલો ઝડપથી મિત્રો આન્સર આપીશો મને ફટાફટ શું આન્સર હોઈ શકે. ચલો વેરી ગુડ ભાઈ બધાના આન્સર મને મળતા જાય છે. ખૂબ સરસ આન્સર આપે છે બધા વિદ્યાર્થી મિત્રો. ચલો ઝડપથી આપણે જોવાનું છે કે નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. તો મિત્રો અહીંયા છેલ્લે 4 છે અહીંયા છેલ્લે 6 છે ઓકે અહીંયા 1 છે અને અહીંયા 2 આપ્યો તો જે સંખ્યાના અંતમાં 2 3 7 8 હોય એ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. ઓકે ચલો તો ખાસ ધ્યાન આપીશું તો ફાઇનલ આન્સર આવશે ભાઈ આપણો ઓપ્શન સી. ઓકે ચલો વેરી ગુડ આગળ વધીશું મિત્રો ક્વેશ્ચન નંબર 16. ચલો ભાઈ ક્વેશ્ચન નંબર 16 નો તમારે મને આન્સર આપવાનો છે અને એ પણ મિત્રો ફટાફટ મને આન્સર આપવાનો છે ઝડપથી. ચલો ફટાફટ કમેન્ટમાં લખો ક્વેશ્ચન નંબર 16 માં શું આન્સર આવશે.
क्वेश्चन नंबर 16 શું હશે ભાઈ 8 15 અને 20 વડે ભાગી શકાય એવી નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા ખાલી જગ્યા છે નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા મિત્રો કીધી છે આપણે ચલો જલ્દીથી તમારે મને આન્સર આપવાનો છે ક્વેશ્ચન નંબર 16 માં શું આન્સર આવશે ચલો ભાઈ વિક્રમભાઈ આન્સર આપ્યો છે 3600 ભાવેશભાઈ 2400 ઓકે ચલો જોઈએ भाई पहली वस्तु ध्यान थी एक वाक्य वाचो ने एक वाक्य ध्यान थी वाचो ने आंसर आवी जाए ओके जो यहां ध्यान नीचे ना नाना मा नानी कई संख्या पूर्ण वर्ग संख्या छे संख्या के वो जो पूर्ण वर्ग એટલે જેનો વર્ગમૂળ નીકળતો હોય એવી સંખ્યા જોઈએ હવે મિત્રો ઝીરો વાળી સંખ્યા ની હું તમને ગેમ જરા સમજાવી દઉં ઝીરો વાળી સંખ્યા પૂર્ણ વર્ગ ઝીરો વાળી સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં કઈ રીતે નક્કી કરવાનું ફોર એક્ઝામ્પલ હું તમને એક એક્ઝામ્પલ આપું 2500 તો મિત્રો પહેલી વસ્તુ કે આ સંખ્યાનું વર્ગમૂળ નીકળે બે 25 નું વર્ગમૂળ નીકળે આ ભાઈ 5 અને જેટલા 0 છે એ બધાના અડધા કરી દેવાના 0 અડધા કરી દેવાનું તો બે 0 ના અડધા કેટલા થાય 1 0 એટલે સિંગલ 0 એટલે 50 જવાબ આવશે તો મિત્રો જે 50 તમને જે આન્સર મળ્યો છે મિત્રો 50 ઓકે એ તમારું શું મળ્યું વર્ગમૂળ મળ્યું તો આ સંખ્યા પૂર્ણ વર્ગ થઈ કે નહીં ओके तो मित्रों एक वस्तु समझिए आपने आटलो जे कॉन्सेप्ट समझा एना ऊपरथी आपने खबर पड़े ओके मैं जीरो वाली गेम फरीथी एक बार समझाई दो मित्रों ओके चलो जीरो वाली गेम नो नियम શું છે કે ભાઈ પહેલા તો સંખ્યા છે ને સંખ્યા એનો વર્ગમૂળ નીકળતું હોવું જોઈએ ઓકે અને જીરો જે છે જીરો એના અડધા કરી દેવાના ઓકે એનો મતલબ એમ કે જીરો ના અડધા કરવાના મતલબ આ સંખ્યામાં બે વખત ચાર વખત છ વખત આઠ વખત 10 વખત વગેરે વખત જીરો હશે ओके चलो वगैरह वक्त जीरो आवे खास ध्यान આપીશું આપણે ओके चलो बराबर હવે સવાલને ધ્યાનથી વાંચો એક વાક્યમાં તમારો જવાબ આવી જાય કે નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો મતલબ તમારો આન્સર જે છે પૂર્ણવર્ગ હોવો જોઈએ કે નહીં તો ચલો પૂર્ણવર્ગ જોઈએ મિત્રો 2 નું વર્ગમૂળ નીકળે બિલકુલ નહીં 12 નું વર્ગમૂળ નીકળે બિલકુલ નહીં 24 નું વર્ગમૂળ નીકળે બિલકુલ નહીં 36 નું વર્ગમૂળ નીકળે હા 36 નું વર્ગમૂળ છે 2 0 ના અડધા 1 0 એટલે 60 તો આનું વર્ગમૂળ 60 નીકળે છે તો આ સંખ્યા મિત્રો કેવી કહેવાય પૂર્ણ વર્ગ સંખ્યા એક જ છે ઓકે તો આવી રીતે અક્કલવાળા સવાલ ક્યારેક આપણને પૂછી દે ઓકે આવા અક્કલવાળા સવાલ ક્યારેક આપણને પૂછી શકે મિત્રો ચલો ખાસ ધ્યાન આપવાનું છે ઓકે સવાલને ધ્યાનથી જોઈ લો કોઈ કન્ફ્યુઝન રહ્યું હોય તો પૂછી શકો ઓકે ચલો યસ તો આન્સર આનો આવશે ભાઈ ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ એન્ડ ફાઇનલ આન્સર ચલો ક્વેશ્ચન નંબર 17 ઉપર આવીએ ચલો મિત્રો ખૂબ સરસ મજાનો ક્વેશ્ચન છે કે ભાઈ 4320 ને ઓછામાં ઓછી કેટલી સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ ઘન સંખ્યા મળે ઓકે ચલો ઝડપથી તમારે મને આનો આન્સર આપવાનો છે કે આનો ફાઇનલ આન્સર શું હોઈ શકે चलो मित्रों कमेंट ની અંદર ખાસ કરીને ધ્યાન આપીશું ઓકે ચલો ખાસ કરીને મિત્રો કમેન્ટ માં ધ્યાન આપીશું આપણે ઝડપથી ઓકે ચલો કમેન્ટ માં ફટાફટ ઓકે ચલો ભાઈ કમેન્ટ માં આન્સર આવી ગયા છે મેક્સિમમ વિદ્યાર્થી મિત્રોના કમેન્ટ ની અંદર આન્સર આવી ગયેલા છે ઓકે ચલો હવે આપણે આગળ વધીશું મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પર જરા જોઈએ શું આન્સર આનો આવી શકે આનો આન્સર શું હોઈ શકે ધ્યાનથી જુઓ શું કીધું 3320 ને ઓછા મોછી કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ ઘન સંખ્યા બને પૂર્ણ ઘન ઓકે ચલો મિત્રો ધ્યાનથી જોવાનું પૂર્ણ ઘન સંખ્યાની ખાસિયત શું તો ભાઈ જે સંખ્યાનું ઘનમૂળ નીકળતું હોય એને પૂર્ણ ઘન સંખ્યા કહેવાય જે સંખ્યાનું ઘનમૂળ નીકળતું હોય મિત્રો એને પૂર્ણ ઘન સંખ્યા કહેવાય આ ખાસ ધ્યાન આપીશું ઓકે ચલો ઓકે ઘનમૂળ નીકળતું હોય એને મિત્રો આપણે પૂર્ણ ઘન સંખ્યા કહી શકીએ ખાસ ધ્યાન આપીશું બહુ મજાની વસ્તુ છે સમજવા જેવી વસ્તુ છે ઓકે ચલો હવે મિત્રો પૂર્ણ ઘન ના હું તમને અમુક વસ્તુ સમજાવી દઉં ખાસ કરીને ઓકે કોઈ પણ સંખ્યા પૂર્ણ ઘન છે તો ઠીક છે અગર કોઈ સંખ્યા પૂર્ણ ઘન નથી તો એને કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ ઘન બને
ગુણવાથી પૂર્ણ ઘન બને એટલે એનો મતલબ એમ કે અહીંયા તમને સંખ્યા આપી છે 4320 આને હું કઈ સંખ્યા વડે ગુણું તો આ સંખ્યા પૂર્ણ ઘન બનશે ઓકે ચલો ખાસ સમજવા જેવી બાબત છે ઓકે ચલો ખાસ ધ્યાન બહુ ઈઝી વસ્તુ છે મિત્રો આના કાંઈ નહીં કરવાના મેક્સિમમ બને એટલા ભાગ પાડી દો પણ એવા ભાગ પાડવાના કે જેમાં કોઈને કોઈ ઘન છૂટો પડતો હોવો જોઈએ જો મિત્રો ખાસ ધ્યાન આપીશું બરાબર ઓકે આ બધાના અંકોનો સરવાળો કરો આ બધાના અંકોનો સરવાળો ઓકે ચાર ને ત્રણ કેટલા થાય મિત્રો ચાર ને ત્રણ સાત સાત ને બે નવ તો અંકોનો સરવાળો નવ થાય તો સંખ્યાને નવ વડે ભાગી શકાય કે નહીં ચલો નવ વડે ભાગી નાખો એટલે તમને બીજો ટુકડો મળે ચલો ભાઈ નવ વડે ભાગીશું બરાબર ઓકે તો નવ સત્તા કેટલા થાય વધી જાય ભાઈ ઓકે નવ પંચા પિસ્તાલીસ એ વધી જાય બરાબર ઓકે નવ ચાર કેટલા આવશે છત્રીસ ચલો તેતાલીસ માંથી છત્રીસ જાય સાત વધે સાતની સાથે બે જોઈન કરવામાં આવે મિત્રો તો બોતેર ઓકે તો નવ નવ ઓકે નવ આઠ કેટલા થાય બોતેર અડતાલીસ ખાસ ધ્યાન આપીશું અને આ જે ઝીરો છે એના થાય દસ એ અલગથી આપણે લખી નાખા ચલો હવે મિત્રો આને પૂર્ણ ઘન બનાવવાની પૂરેપૂરી કોશિશ કરવાની હવે જો પૂર્ણ ઘન કઈ રીતે બનશે એ જરા હું તમને સમજાવી દઉં કઈ રીતે બનશે એ જરા હું તમને સમજાવી દઉં ચલો મિત્રો હવે આ નવ છે એને પૂર્ણ ઘન બનાવવા માટે કામ કરો અડતાલીસ ના ભાગ પાડો સોળ ત્રણ અડતાલીસ થાય કે નહીં આ ત્રણને ઉપાડીને મિત્રો અહીંયા મૂકી દો ત્રણને ઉપાડીને અહીંયા બાજુમાં તમારે મૂકી દો ઓકે તો નવ ત્રણ મિત્રો સત્યાવીસ થઈ જાય અને આ સોળ ના સોળ જ રહી પણ સોળ ને ભાગ પાડો ભાઈ પૂર્ણ ઘન સંખ્યા પકડવાની સોળ ના ભાગ પાડો આઠ બે કેટલા થાય સોળ ઓકે ચાલો અને દસ ના દસ ખાસ ધ્યાન આપીશું અથવા તો તમે આને આ રીતે લખી શકો જો મિત્રો સત્યાવીસ નું ઘનમૂળ નીકળે હા જેનું ઘનમૂળ નીકળે એને સાઈડમાં કાઢી નાખો આઠ નું ઘનમૂળ નીકળે હા ભાઈ બે એને સાઈડમાં કાઢી નાખો તો વધુ કોણ બે અને દસ વીસ વીસ ને ખાલી કેટલા વડે ગુણવાથી સંખ્યા પૂર્ણ ઘન બને એટલું ખબર પડી જાય તો ઓટોમેટિકલી બીજા જવાબ તો તમને આરામથી મળી જાય ઓકે ચલો ભાઈ તો વીસ ને કેટલા વડે ગુણી શકીએ ઓકે તો ભાઈ એકદમ સિમ્પલ રસ્તો છે તમારી પાસે બહુ બધા રસ્તા છે ઓકે ચલો આરામથી રસ્તો એવો છે કે ભાઈ આના થાય બે ગુણ્યા દસ બે ગુણ્યા બે જો ભાઈ બે ગુણ્યા બે ગુણ્યા કેટલા આવશે ભાઈ બે બે ચાર ચાર પંચા વીસ આ બનશે કે નહીં હવે ધ્યાનથી જોવાનું છે મિત્રો બે પૂર્ણ ઘન ઓકે બે ત્રણ વાર આવે તો પૂર્ણ ઘન હોવો જોઈએ કે નહીં તો અહીંયા બે બે વાર જ આવ્યો તો હજી એક વાર બે વડે ગુણવા પડે અને પાંચ અહીંયા એક જ વખત છે પૂર્ણ ઘન બનાવવા માટે પાંચ ત્રણ વાર હોવો જોઈએ મતલબ હજી એને બે પાંચ વડે ગુણવા પડે એટલે પાંચ પાંચ કેટલા થાય પચીસ તો આને પચીસ અને આ બે એટલે ટોટલ પચીસ ઇન્ટુ બે એટલે કેટલા વડે ગુણવા પડે પચાસ વડે આ સંખ્યાને ગુણવા પડે તો આન્સર તમારો બનશે મિત્રો ઓપ્શન બી એટલે કે પચાસ ઓકે ચલો બરાબર ચલો યસ ખાસ ધ્યાન આપીશું મિત્રો નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન જોઈએ આપણે ચલો 18મા ક્વેશ્ચનનો આન્સર તમારે મને આપવાનો છે કે આનો ફાઇનલ આન્સર શું હોઈ શકે ચલો ચલો ઝડપથી મિત્રો કમેન્ટની અંદર તમારે આન્સર આપવાના છે હું શું હોઈ શકે ચલો યસ મિત્રો એકદમ મજાનો ક્વેશ્ચન છે 18મા ક્વેશ્ચનનો શું આન્સર આવે અચ્છા પછી 17મા સમજ ન પડ્યું તો પાછો એક વાર રિપીટ કરી દો ચલો અચ્છા ધ્યાન અહીંયા મિત્રો કોઈ પણ વસ્તુ માટે હવે એક તમને કોન્સેપ્ટ જ આખો સમજાવી દઉં એટલે કોન્સેપ્ટને છે ને ધ્યાનથી જોજો હવે મિત્રો પૂર્ણ વર્ગ ઓકે અને પૂર્ણ ઘન ઓકે કોઈ પણ સંખ્યા પૂર્ણ વર્ગ ક્યારે બને જેનું વર્ગ ભાઈ જે સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય ને એને પૂર્ણ ઘન પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય અને જે સંખ્યાનું ઘનમૂળ નીકળતું હોય ને એને પૂર્ણ ઘન સંખ્યા કહેવાય હવે મિત્રો ધ્યાનથી આખો કોન્સેપ્ટ એકવાર સમજી લો એટલે તમારે ક્યાંય પણ ટેન્શન નહીં આવે ઓકે ચલો ખાસ ધ્યાન આપીશું બરાબર ઓકે ચલો આખો આખો ક્વેશ્ચન ધ્યાનથી સમજી લેવાનો છે તમારે બરાબર છે ચલો પૂર્ણ વર્ગ અને પૂર્ણ ઘન પૂર્ણ ઘન એટલે જેનું વર્ગમૂળ નીકળે પૂર્ણ ઓકે અને પૂર્ણ ઘન એટલે જેનું ઘનમૂળ નીકળે હવે મિત્રો ધ્યાનથી જોઈએ આ 49 છે આનું વર્ગમૂળ નીકળે હા ભાઈ 49 નું વર્ગમૂળ 7 થાય તો આ સંખ્યા પૂર્ણ વર્ગ થઈ અચ્છા 125
શું આ સંખ્યા પૂર્ણ ઘન છે? આ ભાઈ 125 નું ઘનમૂળ 5 નીકળે તો આ સંખ્યા પૂર્ણ ઘન છે. ઓકે ચલો, ઓકે ચલો ખાસ ધ્યાન આપીશું મિત્રો, કમ્પ્લીટલી ધ્યાન આપીશું આપણે શું આવશે. ઓકે વ્યવસ્થિત જોશું આપણે. તો પૂર્ણ વર્ગ અને પૂર્ણ ઘનનો કોન્સેપ્ટ સમજાણો. હવે એક ખાસ ધ્યાનથી જો મિત્રો મારે જે સમજાવવાનું છે ફરીથી એકવાર રિપીટ કરું. માની લો કે મારી પાસે કોઈ એક સંખ્યા છે, ઓકે ફોર એક્ઝામ્પલ અગર મારી પાસે છે 7, ભાઈ આ 7 તો પૂર્ણ વર્ગ નથી. તો 7 ને પૂર્ણ વર્ગ બનાવવો હોય તો એને હજી એક 7 વડે ગુણવો પડે કે નહીં? તો એક કામ કરો, આને હજી એક 7 વડે ગુણી નાખો. 7 એકા 7 થઈ ગયા 49, અને 49 કેવી સંખ્યા છે ભાઈ? પૂર્ણ વર્ગ સંખ્યા છે. ઇન શોર્ટ જે ઘટે ને પેલા તો શું કરવાનું? વર્ગ બનાવ, પૂર્ણ વર્ગ કીધું હોય તો વર્ગ બનવા માટે જે ઘટે ને એટલા વડે ગુણી નાખવાનું. ઓકે પૂર્ણ ઘન ની વાત કરીએ. માની લો કે મારી પાસે 49 છે, શું આનું ઘનમૂળ નીકળે? બિલકુલ ઘનમૂળ ન નીકળે. તો 49 નું ઘનમૂળ નીકળતું નથી. તો 49 નું ઘનમૂળ ન નીકળે, સીધી વાત છે ભાઈ, 49 નું ઘનમૂળ ન નીકળે, ઓકે તો એને પૂર્ણ ઘન બનાવવી પડે. તો 49 ને પૂર્ણ ઘન બનાવવા માટે શું કરી શકાય? એક કામ કરો, પેલા ભાગ પાડો. 7 49 થયા. તો મિત્રો 7 એક વખત અને 7 બે વખત આવ્યા. પૂર્ણ ઘન માટે 7 કેટલી વાર આવવા જોઈએ? 3 વખત. તો આને હજી એક 7 એક્સ્ટ્રા 7 વડે ગુણી નાખો તો આ સંખ્યા 7 નો ઘન થઈ ગઈ કે નહીં? ઓકે એનો મતલબ એમ કે પૂર્ણ ઘન સંખ્યા બની ગઈ કે નહીં? તો મિત્રો એક સિમ્પલ અને સાદી વસ્તુ છે, ઓકે તમારે સમજવાનું શું છે. ચલો ભાઈ આગળનો ક્વેશ્ચન આપણે જરા જોઈ લઈએ. 17મો ક્વેશ્ચન એકવાર રિપીટ કરું છું, ધ્યાનથી જુઓ. તમને એવું કીધું છે મિત્રો કે 4320 ને ઓછામાં ઓછી કેટલી સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ ઘન બને? તો મિત્રો પૂર્ણ ઘનનો મતલબ એવો થાય કે એકવાર પૂર્ણ ઘન સાઈડમાં કાઢી લેવાનો, મતલબ આની અંદર જે પૂર્ણ ઘન સંખ્યા હોય ને એકવાર સાઈડમાં કાઢી લેવાની. હવે ખબર ન પડે તો આવી રીતે ભાગ પાડી દેવાના. ચાલ ભાઈ પેલા બે વડે ઉડાડો, બે વડે ભાગ પાડો. ચારના, ઓકે ભાઈ 4 ના અડધા 2, 32 ના અડધા 16 અને 0. ચલો ક્લિયર, ઓકે ધ્યાનથી જોજો ભાઈ, બરાબર આ રીતે ભાગ પાડો ચાલે. હવે ધ્યાનથી જુઓ મિત્રો, 216 છે. અગર હું આને 10 વડે ભાગી નાખું ખાલી 216 વધે કે નહીં? હવે બરાબર ચેક કરીશું આપણે, ધ્યાનથી ચેક કરીશું. તો 4320 ના ભાગ પડ્યા, શું ભાગ પડ્યા? 2 × 10 × 216. ઓકે ચલો 2 × 10 અને છેલ્લે વેધા 216, આ એના ભાગ પડ્યા. મિત્રો 216 નું ઘનમૂળ નીકળે છે એટલે આ સંખ્યા પૂર્ણ ઘન છે. ઓકે પણ 2 અને 10 નું ક્યાંય ઘનમૂળ નીકળતું નથી. ઓકે હવે કામ કરીએ, 10 ના ભાગ પાડો ભાઈ. 5 × 2 = 10 થાય, તો 10 ના ભાગ પાડી નાખો 5 × 2. આ 2 ને 2 સાથે, ઓકે તો 2 ને 2 સાથે ચીપકાવો તો 2 × 2. હવે ધ્યાનથી જોજો બરાબર મિત્રો, 2 × 2 મારી પાસે 2 વાર છે, 5 એક વાર છે અને 216 આટલા ભાગ પડ્યા ફાઇનલ. હવે જે જે સંખ્યા પૂર્ણ વર્ગ નથી ને, ઓકે જે જે સંખ્યા પૂર્ણ વર્ગ નથી ને એને કમ્પ્લીટ પૂર્ણ, સોરી પૂર્ણ ઘન નથી ને એને પૂર્ણ ઘન બનાવો. મિત્રો 216 પૂર્ણ ઘન છે એટલે આમાં કંઈ કરવાની જરૂર નથી. ઓકે ચલો ભાઈ 5 પૂર્ણ ઘન નથી, તો 5 ને પૂર્ણ ઘન બનાવવા માટે એટલે કે 5 નો ઘન જ બનાવી નાખવાનો. 5 નો ઘન કરવા માટે હજી આને 2 5 વડે ગુણવા પડે કે નહીં? તો મિત્રો જો આને 5 અને 5 કેટલા વડે ગુણવા પડે? 5 અને 5 વડે ગુણવા પડે. હવે ચલો તો આ પૂર્ણ ઘન બની ગયો, 2 વાર 5 વડે ગુણી નાખો એટલે આ પૂર્ણ ઘન બની ગઈ સંખ્યા. ચલો આને પૂર્ણ ઘન બનાવીએ. ભાઈ 2 કેટલી વાર છે? 2 વાર છે. 2 હોય કેટલી વાર જોઈએ? 3 વખત હોવો જોઈએ. ઓકે તો ભાઈ હજી એક 2 વડે આને એક્સ્ટ્રા ગુણવા પડે કે નહીં? તો ચલો હજી એક્સ્ટ્રા 2 વડે. તો ભાઈ 5 × 2 કેટલા થાય? 10 × 5 એટલે કેટલા થાય? ટોટલ 50. તો આ સંખ્યાને 50 વડે ગુણવામાં આવે તો આ સંખ્યા મિત્રો પૂર્ણ ઘન બની શકે. ઓકે ખાસ ધ્યાન આપીશું કમ્પ્લીટલી, બરાબર. ચલો આગળ વધીશું મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પર. ક્વેશ્ચન નંબર 18 નો જવાબ તમારે મને આપવાનો છે. ચલો ઝડપથી કમેન્ટની અંદર મિત્રો આન્સર લખવાનો છે કે ક્વેશ્ચન નંબર 18 નો આન્સર શું આવશે. ચલો યસ મિત્રો, થોડુંક સમજતા વાર લાગ્યો, થોડુંક સમજતા વાર લાગે ભાઈ. કોન્સેપ્ટ અમુક અઘરા હોય, ઈઝી કોન્સેપ્ટ એમ નહીં એટલે મજા આવે. અઘરા કોન્સેપ્ટમાં આપણે ભાગી જઈએ, ઓકે છટકી જઈએ. અઘરા કોન્સેપ્ટમાં એમ જ થાય, ઘણા લોકો છટકી જાય અઘરા કોન્સેપ્ટમાં. ઓકે ચલો ખાસ ધ્યાન. અને ભાઈ હવે જે વિદ્યાર્થી મિત્રોને કોમ્પિટિટિવ એક્ઝામમાં પાસ થવું હશે એને મેથ્સ ને રીઝનિંગ તો કેરું જ જોશે ભાઈ, થોડોક મગજ અને બુદ્ધિ ચલાવી જ જોશે. ઓકે ખાસ ધ્યાન આપીશું.
चलो शू आंसर हो सके आ चलो झड़प से मित्रों कमेंट में आंसर अपन बधाए शू आंसर हो सके तो चलो चेक करिए भाई 2020 में कई नाना मा नानी धन पूर्णांक संख्या उमेरता पूर्ण वर्ग थाय बोलो आ 2020 में कई संख्या उमेरवाथी पूर्ण वर्ग बने हवे जारे मित्रों प्लस अने माइनस करवानुं कीधुं होय ने त्यारे आपणी पासे बहु इजी रस्तो शुं काम चार ऑप्शन छे भाई आपणी पासे ओके चार ऑप्शन छे आपणने एवुं कीधुं उमेरता तो वन बाय वन उमेरो भाई 2020 आपणी मूळ संख्या छे 2020 એમાં બે પ્લસ કરો એટલે 2022 થાય શું આ 2022 પૂર્ણ વર્ગ હોઈ શકે બિલકુલ નહીં આ સંખ્યા પૂર્ણ વર્ગ હશે જ નહીં કેમ ભાઈ નહીં હોય પૂર્ણ વર્ગ સંખ્યા એનું કારણ છે કે પૂર્ણ વર્ગનો મેં તમને કોન્સેપ્ટ સમજાવેલો પૂર્ણ વર્ગનો કોન્સેપ્ટ સમજાવેલો કે જે સંખ્યાના અંતમાં 1 4 6 9 અને 25 હોય ઓકે એ સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે તો અહીંયા સંખ્યાના અંતમાં છેલ્લે 2 છે તો 2 3 7 8 હોય તો આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી અને જે સંખ્યા પૂર્ણ વર્ગ નથી ઓકે સીધી વાત છે ને આગળ વધવાનું જ નહીં મતલબ બે આપણો આન્સર છે જ નહીં ચલો ભાઈ કેન્સલ અચ્છા 3 વડે ગુણો 3 વડે ગુણો તો 2000 સોરી 3 પ્લસ કરો તો 2023 થાય ભાઈ આમાં પણ છેલ્લે 3 આવે ને તો આ સંખ્યા પણ પૂર્ણ વર્ગ બનતી નથી ઓકે ચલો આગળ વધીશું નેક્સ્ટ મિત્રો 2020 માં 4 પ્લસ કરો તો 2024 આવ્યા હવે ધ્યાનથી જોજો એવી જ રીતે મિત્રો 2020 માં આ છેલ્લો ઓપ્શન 5 પ્લસ કરો તો 2000 ને કેટલા આવ્યા ઓકે ચલો 25 હવે આમાં છેલ્લે 4 છે અને આમાં છેલ્લે 25 છે જે સંખ્યામાં છેલ્લે 4 અને 25 હોય એ સંખ્યા તો પૂર્ણ વર્ગ હોઈ શકે કે નહીં મિત્રો આરામથી હોઈ શકે ને સીધી વાત છે ઓકે તો હવે અક્કલ આપણે એ ચલાવવાની છે કે આ બંનેમાંથી પૂર્ણ વર્ગ સંખ્યા કોણ હોઈ શકે ઓકે બરાબર તો અક્કલ ચલાવવા માટે શું કરવું પડે ભાઈ વર્ગ અને ઘન કાઢતા આપણે શીખા વર્ગમૂળ અને ઘનમૂળ શીખા આપણે ઓકે હવે ધ્યાનથી જોજો બરાબર વર્ગમૂળ અને ઘનમૂળ આપણે શીખા છે ફાઇનલ આન્સર આનો શું આવી શકે બરાબર કારણ કે આપણને ખબર પડી ગઈ 2 નથી 3 નથી 4 અને 5 માંથી શું આન્સર આવી શકે ફાઇનલ આન્સર સીધી વાત છે ને ફાઇનલ આન્સર તો આપણે શોધવાનો છે કે આ બંનેમાંથી કોણ હોઈ શકે એ શોધવાનું છે ને આપણે ચલો તો મિત્રો આ બંનેમાંથી ફાઇનલ આન્સર આપણો કયો હોઈ શકે એ આપણે એકવાર શોધવાનું છે આજના સેશનમાં ઓકે ચલો વેરી ગુડ ઓકે ચલો તો હવે ફાઇનલ આન્સર શોધવા માટે પહેલી વસ્તુ મિત્રો આ બંને બાજુબાજુ વાળી સંખ્યા છે કોઈ પણ બે બાજુબાજુ વાળી સંખ્યા ક્યારેય પૂર્ણ વર્ગ હોય નહીં ઓકે ફોર એક્ઝામ્પલ મિત્રો 100 પૂર્ણ વર્ગ છે એના પછીની સંખ્યા 17 પૂર્ણ વર્ગ નથી એના પછીની સંખ્યા 18 પૂર્ણ વર્ગ નથી તો બે બાજુબાજુ વાળી સંખ્યા ક્યારેય પૂર્ણ વર્ગ ન હોઈ શકે હા એક પૂર્ણ વર્ગ હોય તો બીજી પૂર્ણ વર્ગ નથી એવું હોઈ શકે ખાસ ધ્યાન આપીશું ઓકે ચલો તો હવે મિત્રો અહીંયા ધ્યાનથી જુઓ આ 2025 માં 2025 યાદ કરો વર્ગની સિસ્ટમ મેં તમને ભાગ શીખવાડેલા ભાઈ 4 5 કેટલા થાય 20 અને 25 નું વર્ગમૂળ કેટલું થાય 5 તો 5 અને 4 45 થઈ કે નહીં ભાઈ અથવા તમે 45 નો વર્ગ કરો શોર્ટકટ આનું આપેલું 5 નો વર્ગ 25 4 5 20 20 25 તો ભાઈ 45 નો વર્ગ કરવાથી આ સંખ્યા બને છે અને આ સંખ્યા 5 ઉમેરવાથી બને છે તો ઓપ્શન ડી આપણો શું બનશે મિત્રો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર ડી આન્સર બનશે ફાઇનલ ઓકે ચલો સમજવા જેવી વાત છે ભાઈ ઓકે ખાસ ધ્યાન આપીશું નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો ઓકે મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન સ્ટાર્ટ કરતા પહેલા ફરી એક વખત દરેક વિદ્યાર્થી મિત્રોને હું યાદ દેવડાવી દઉં કે મિત્રો ગાંધીનગર રાજકોટ જૂનાગઢ અને પોરબંદર આ આટલી જગ્યાએ મિત્રો આપણો 4 ઓકે 4 શહેરોની અંદર ઓકે 4 જિલ્લાઓની અંદર મેગા વર્કશોપ જવાનો છે જે 1 એપ્રિલ થી 7 એપ્રિલ સુધી મિત્રો ચાલવાનો છે જેનો ટાઈમિંગ તમારો સવારે 9 વાગ્યા થી 7 વાગ્યા સુધી રહેશે એની અંદર તમને ફૂલ સિલેબસ મિત્રો શું કરે ઓકે ચલો ફૂલ સિલેબસ એની અંદર મિત્રો તમને રિવાઇઝ કરવામાં આવશે ઓકે તો દરેક વિદ્યાર્થી મિત્રો અચૂક ને અચૂક એ વર્કશોપનો લાભ લે પહેલી વસ્તુ એ છે કે તમે ઘરે બેઠા એપ્લિકેશનમાં લિંક જે છે મિત્રો ઓલરેડી વિકાસ સરે વિડીયોનો ઉતારેલો છે ઓકે લિંક તમને કીધેલી છે બરાબર ઓકે ચલો તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એની અંદર પણ લિંક છે તો મિત્રો સીધી વાત છે કે તમારે એક વખત લિંક ઉપર ક્લિક કરવાનું છે ઓકે અને તમારું ઓનલાઈન રજીસ્ટ્રેશન તમે કરાવી શકો છો ઓકે વધારે માહિતી માટે મિત્રો અહીંયા તમને સંપર્ક નંબર આપેલા છે જેમાં તમે WhatsApp કરી શકો છો ઓકે ચલો તો મિત્રો આગળ વધીશું હવે ધ્યાન આપજો બરાબર અત્યાર સુધી પૂર્ણ વર્ગનો કોન્સેપ્ટ જોયો બરાબર ઓકે ચલો
હવે પૂર્ણ ઘનનો કોન્સેપ્ટ જોઈએ આપણે, પૂર્ણ ઘનનો. ઓકે ચલો, યસ. તો મિત્રો ખાસ ધ્યાન આપીશું, શું કીધું, 3600 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી તેને પૂર્ણ ઘન બનાવી શકાય. ચલો અક્કલ ચલાવો મિત્રો, તો આનો જવાબ તમારી સામે જ છે. ચલો ક્વેશ્ચન નંબર 19 નો આન્સર શું આવશે ઝડપથી તમારે મને કમેન્ટમાં આન્સર લખીને આપવાનો છે મિત્રો. ચલો ઝડપથી ચલો મિત્રો, કોણ આન્સર આપશે, ઝડપથી મને આન્સર આપવાનો છે, આ ક્વેશ્ચન નો આન્સર શું આવી શકે ફટાફટ. ઓકે ખૂબ સરસ ભાઈ, અક્કલ ચલાવો, સીધો જ જવાબ છે. ચલો વેરી ગુડ મિત્રો, આનો સીધો જવાબ છે ભાઈ 3600. અક્કલ આપણી ચાલવી જોઈએ કે 3600 એટલે 60 × 60 થાય, 60 નો વર્ગ થાય કે નહીં, 60 × 60 એટલે 3600 થાય. તો આને હજી એક 60 વડે ગુણી નાખો તો મિત્રો 60 × 60 × 60 એટલે 60 નો ઘન થયો, એટલે જો પૂર્ણ ઘન સંખ્યા બની ગઈ કે નહીં. અને પૂર્ણ ઘન બનાવવા માટે એક્સ્ટ્રા ખાલી 60 વડે ગુણવો પડે, તો ઓપ્શન સી બનશે આપણો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર. મિત્રો ઓપ્શન સી આન્સર બનશે. ઓકે સમજવા જેવી વાત છે, ખૂબ મજેદાર ક્વેશ્ચન છે ભાઈ. ઓકે ચાલો આગળ વધીશું મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 20. ચાલો ઝડપથી આ ક્વેશ્ચન નો આન્સર તમારે મને આપવાનો છે કે 8019 ને કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી, ભાગથી એટલે ભાગવાથી, ઓકે તે પૂર્ણ ઘન સંખ્યા બને છે. ચલો મિત્રો ખૂબ સરસ મજાનો ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચન ખૂબ સરસ છે, તમારે એનો આન્સર આપવાનો છે ઝડપથી. ક્વેશ્ચન નંબર 19 નો આન્સર, સોરી 20 નો આન્સર તમારે મને ઝડપથી આપવાનો છે કમેન્ટમાં. ફટાફટ કોણ આન્સર આપશે, ચલો ઝડપથી મિત્રો ગણતરી શરૂ કરી દો. ઓકે ચલો થોડીક ભારે ગણતરી આવી બરાબર, ઓકે એટલે અમુક લોકો સીધા છટકી ગયા બરાબર. ઓકે તો ભાઈ આપણે મેં કીધું એમ આપણે છટકવાનું નથી, આપણે પૂરેપૂરું ટકીને રાખવાનું છે. ઓકે ચલો, ઓકે ચલો વેરી ગુડ. શું આન્સર આવશે કે ભાઈ 10 ઓકે 8019 ને કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી એ પૂર્ણ ઘન બને. ચલો ચેક કરીએ આપણે શું આન્સર આવશે. ચલો ઓકે હવે ધ્યાનથી જોશું મિત્રો આનો આન્સર શું આવે. બટ મેં તમને પહેલા કીધું પૂર્ણ ઘન બનાવવાનો કીધો ને, તો જે ઘન બનતા જાય ને સાઈડમાં કાઢતા જાઓ 8019. મિત્રો આને આરામથી તમે 3 વડે ભાગી શકો. ઓકે ચલો 3 વડે ભાગ્યા આરામથી, કારણ કે અંકોનો સરવાળો જુઓ 8 × 1 = 9, 9 × 9 ઓકે એટલે કેટલા થાય 18, એટલે આરામથી એને 3 વડે ભાગી શકાય. ચલો ભાઈ 3 બે કેટલા આવે 6, 8માંથી 6 જાય, 2 વધે, 2 ને લગાવો 0, 20. ઓકે ચલો તો ભાઈ 20 થયા ભાઈ, 3 6 કેટલા થાય, ઓકે ચલો 3 2 6, 3 6 કેટલા થાય 18, 20માંથી 18 જાય મિત્રો 2 વધે, 2 ની સાથે 1 જોઈન કરો 21, 3 7 21 અને 3 3 કેટલા થાય 9. હજી આને તમે 3 વડે ભાગી શકો. ઓકે ચલો તો કેટલા આવશે 8 3 24, 2 વધ્યા 27, 9 3 27 અને 1. હજી તમે આને મિત્રો 3 વડે આરામથી ભાગી શકશો, ધ્યાનથી જોજો ભાઈ 3 વડે આરામથી આને ભાગી શકશો. 3 2 કેટલા થાય, ઓકે 3 2 કેટલા થાય 6, ઓકે 29, 3 2 કેટલા થાય ભાઈ 6, 8માંથી 6 જાય 2 વધે 29, 9 3 કેટલા થાય 27, 2 વધે 1 21. ઓકે ચલો તો ભાઈ સીધી વસ્તુ છે, 7 3 કેટલા થાય 21 એટલે 297. હજી મિત્રો આને તમે 3 વડે ભાગતા જાઓ. ઓકે હા હજી તમારે 9 વડે ભાગવું હોય તો તમે 9 વડે ભાગી શકો, એવું નથી. જો ભાઈ 3 3 3 વખત આવ્યો એટલે આને શું કહેવાય મિત્રો, આને પૂર્ણ ઘન કહેવાય. હજી આપણે આગળ વધીએ 297 ભાઈ, 297 ને એકવાર 9 વડે ડાયરેક્ટ ભાગી નાખો ને ટ્રાય કરો ને. ચલો 9 વડે ભાગીને ટ્રાય કરીએ. ઓકે
चलो तो भाई नौ वडे भागवाथी ट्राई करो 297 ने सीधा नौ वडे भागी नाखवाना, बीजो में कहीं नहीं करवानो। चलो तो भाई नौ वडे भागी आपणे ने, ओके चलो तो भाई 297 ने नौ वडे भागवाना छे। मित्रों खास ध्यान आपीशुं, ओके डायरेक्ट तमे त्रण त्रण वडे चलावो तो पण चाले, ओके अने डायरेक्ट तमे चलावो तो पण चाले, ठीक छे। चलो 297 ने नौ वडे भागो, ओके तो नौ त्रण केटला थाय 27, नौ त्रण 27। चलो हजी एने त्रण वडे भागो तो छेले केटला आवे 11। तो मित्रों ध्यान थी जुओ आ त्रण गुण, ओके आ एना भाग पेड़ा, हजी एने 11 वडे भागो तो एक आवे। हवे आ 108, ओके 8019 ना भाग कया पेड़ा, तो मित्रों त्रण 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 एटले 27 थाय, नौ त्रण पाछा 27 आवे अने छेले आवे मित्रों 11। हवे आमांथी पूर्ण घन बनावाना छे तो आ पूर्ण घन कहेवाय, यस तो आ पूर्ण घन छे, आ 27 ने पण पूर्ण घन कहेवाय, यस 11 पूर्ण घन नथी। हवे मित्रों ध्यान थी जोजो, हवे तमने एवुं कीधुं भागवाथी ગુણવાથી નથી કીધું, આ જ સવાલની અંદર તમને એવું કીધું ભાગવાથી, તો એનો મતલબ કે 8019 ને તમે 11 વડે, આ વધારાના 11 છે કે નહીં, તો આ જે વધારાનું હોય ને એને એના વડે ભાગી નાખો, જો 11 11 ઉડી ગયા પૂર્ણ ઘન વિધા કે નહીં ખાલી, તો આપણને સવાલ એવો જ છે કે ભાઈ નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણ ઘન બને, તો 11 વડે ભાગવાથી પૂર્ણ ઘન બને, ઓકે ચલો ખાસ ધ્યાન આપીશું મિત્રો, થોડા હેવી ક્વેશ્ચન છે એટલે મગજ ઉપર થોડો જોર આપવો પડશે। ચલો તો મિત્રો આનો આન્સર આવશે ફાઇનલ ઓપ્શન એ, 11 ભાઈ ઓપ્શન એ 11 આન્સર આવે ફાઇનલ, ઓકે। હવે આ જ સવાલમાં મિત્રો હું થોડો ચેન્જ કરું, આ ભાગવાથીની જગ્યાએ ગુણવાથી લખવું હતું તો, ગુણવાથી આવો શબ્દ વાપરો હતો તો, તો શું આન્સર આવતો વિચારો, બહુ સિમ્પલ જવાબ છે મિત્રો, 27 પૂર્ણ ઘન છે, 27 પૂર્ણ ઘન છે અને 11 પૂર્ણ ઘન નથી, જે પૂર્ણ ઘન છે એને ઇગ્નોર કરો, જે પૂર્ણ ઘન નથી અને પૂર્ણ ઘન બનાવવા માટે મિત્રો 11 ને 11 અને 11 એટલે ટોટલ 11 નો વર્ગ એટલે 121 વડે ગુણવા પડે કે નહીં, ઓકે આ ખાસ ધ્યાન આપીશું। સીધી વાત છે, જો ગુણવાનું કીધું હોત તો 121 આન્સર આવે, પણ અહીંયા આપણને મિત્રો ભાગવાનું કીધું છે, તો ભાઈ સીધી વાત છે 27 × 27 × 11 તો આને 11 વડે ભાગી નાખો તો બાકી જે સંખ્યા વધી એ તો પૂર્ણ ઘન હતી કે નહીં, ઓકે ચલો ખાસ ધ્યાન આપીશું ભાઈ, કેટલો મજેદાર કોન્સેપ્ટ છે, તો ખાસ સમજવા જેવો કોન્સેપ્ટ છે। ચાલો હવે મિત્રો અહીંયા આપણે વર્ગ વર્ગમૂળ ના જે બેઝિક પ્રશ્નો હતા મિત્રો, એકદમ જબરદસ્ત જે એકદમ બેઝિક પ્રશ્નો હતા એ આપણે ક્લિયર કર્યા, ઓકે ખાસ ધ્યાન આપીશું મિત્રો, એ જ ક્વેશ્ચનનું તમારે મિનિમમ 2 કે 3 વાર રિવિઝન કરવાનું રહેશે, ઓકે ચલો ખાસ ધ્યાન આપીશું બરાબર, ઓકે ભાઈ મોટા મોટી કોઈ સંખ્યા નથી, અનંતમાં જાય મોટા મોટી સંખ્યા, ઓકે ચલો આગળ વધીશું મિત્રો। હવે નેક્સ્ટ ઘાત અને ઘાતાંકનો જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ ઉપર મિત્રો આપણે આગળ વધીશું। હવે આની અંદર હું તમને ઘાત અને ઘાતાંકનું બેઝિક વસ્તુ સમજાવી દઉં છું કે ભાઈ ઘાત અને ઘાતાંકમાં કઈ વસ્તુ મહત્વની છે, એકદમ બેઝિક તમને સમજાવી દઉં છું, ઘાત અને ઘાતાંકનું બેઝિક સમજાઈ જાય એટલે ક્વેશ્ચન આરામથી સમજાઈ જશે, ઓકે ચલો તો મિત્રો આપણે શરૂઆત કરીએ ઘાત અને ઘાતાંકનું બેઝિક સમજવાની, ઓકે ઘાત અને ઘાતાંક, પહેલા તો આપણે આવી રીતે લખીએ કે ભાઈ 3 ની 2 ઘાત આને બોલાવીશું મિત્રો, 3 ની 2 ઘાત। તો મિત્રો આ પરિસ્થિતિમાં, આ પરિસ્થિતિમાં ઓકે ધ્યાન આપજો બરાબર, ઘાતાંક કેટલો છે ચલો મને ફટાફટ કમેન્ટમાં આન્સર આપો કે ભાઈ 3 ની 2 ઘાત તો એમાં ઘાતાંક કેટલો છે, ફટાફટ તમારે મને કમેન્ટમાં આન્સર આપવાનો છે, ચલો તમે કમેન્ટમાં આન્સર આપશો પછી હું આગળ વધીશ કે ભાઈ 3 નો વર્ગ છે એનો મતલબ 3 ની 2 ઘાત બોલાય બરાબર, ઓકે 2 ઘાત છે તો ઘાતાંક કોને કહેવાય, ચલો ફટાફટ ફટાફટ ઓકે ઘાતાંક કોને કહેવાય ઝડપથી આન્સર આપીશું મિત્રો, ઘાતાંક મારો સવાલ છે, ઘાતાંક કેટલો છે આની અંદર, ઘાતાંક કેટલો છે ચલો ઝડપથી મને કમેન્ટમાં આન્સર આપો, ઓકે ઓકે ચલો ખૂબ સરસ ભાઈ, બધાના અલગ અલગ આન્સર આવે, આમાં અલગ અલગ આન્સર આવે છે બોલો, ચલો યસ મિત્રો તો જોઈએ આપણે જરા એકચ્યુઅલીમાં શું આન્સર હોઈ શકે, ઓકે જરા હું તમને સમજાવી દઉં કમ્પ્લીટલી ભાઈ, આપણને ઘાતાંક કીધો છે તો મિત્રો ધ્યાનથી જુઓ 3 ની 2 ઘાત
तो ऊपर जे छे ने एने घात कहेवाय, घात, अने एने ज घातांक कहेवाय। मित्रों जे तमारी घात छे ने ईज तमारो घातांक छे, घातांक एटले घात वाळो अंक एटले घातांक। तो घात नो अंक कोण छे? बे छे, तो आने घातांक कहेवाय। मित्रों खास ध्यान आपजो, ओके। અને આ જે ત્રણ જે છે એને કહેવાય આધાર, ત્રણ જે છે એને શું કહેવાય મિત્રો? આધાર, બેઝ, ઇંગ્લિશમાં આપણે એને બેઝ કહીએ છીએ। તો આ આધાર છે, આ તમારી ઘાત છે। હવે આપણને ઘાત અને આધારની થોડીક બેઝિક ગણતરી વિશે મિત્રો આપણને સમજ હોવી જોઈએ, ઓકે। આ ખાસ ધ્યાન આપીશું, બરાબર। હવે બેઝિક સમજમાં શું આવશે કે ભાઈ કોઈ પણ સંખ્યા, માની લો કે ત્રણ ની ચાર ઘાત ગુણ્યા ત્રણ ની પાંચ ઘાત ગુણ્યા ત્રણ ની ચાર ઘાત, ઓકે। ધ્યાનથી જુઓ મિત્રો, આધાર કેવા છે? બધાના આધાર કેવા છે? સરખા। હવે આધાર સરખા હોય અને તમને ગુણાકારની નિશાની આપી હોય, ગુણાકારની, તો ઘાતનો સરવાળો થાય। આધાર સરખા હોય અને ગુણાકારની નિશાની આપી હોય તો મિત્રો ઘાતનો સીધો સરવાળો થાય, ઓકે। ખાસ ધ્યાન આપીશું મિત્રો, ઘાતનો સીધો સરવાળો થાય, ઓકે, ચલો, બરાબર, હા, ઓકે। હવે ખાસ ધ્યાન આપીશું બીજી વસ્તુ, અગર મિત્રો ભાગાકારની નિશાની હોય, ભાગાકારની, તો ઘાતની બાદબાકી થાય। ઘાતની શું થશે મિત્રો? બાદબાકી થશે, ઓકે, સમજવા જેવી વાત છે, બરાબર। ફરીથી એકવાર રિપીટ કરીએ મિત્રો, આપણે શું છે કે કોઈ પણ બે સંખ્યાની વચ્ચે ગુણાકારની નિશાની હોય તો ઘાતનો સરવાળો થાય, અને ભાગાકારની નિશાની હોય તો ઘાતની બાદબાકી થાય। આના માટે તમારે એક જ વસ્તુ સમજવી પડે કે ભાઈ પહેલી વસ્તુ એ છે કે આધાર, આધાર કેવા હોવા જોઈએ? સરખા। આધાર કેવા હોવા જોઈએ? સરખા। આધાર સરખા હોવા જોઈએ, ઠીક છે, ઓકે, ચલો ખાસ ધ્યાન આપીશું। હવે જો અહીંયા ધ્યાનથી જુઓ, આધાર સરખા છે કે નહીં અને વચ્ચે ગુણાકારની નિશાની છે, તો ઘાતનો સીધો સરવાળો જ કરો, ચાર ને પાંચ નવ, નવ ને ચાર તેર, તો ત્રણ ની તેર ઘાત, આ સીધો તમારો જવાબ। ચલો બોલો કેટલું સિમ્પલ અને ઈઝી વસ્તુ છે, ચલો ખાસ ધ્યાન આપીશું મિત્રો, ઝડપથી આન્સર આપીશું આપણે, ઓકે, ચલો આગળ વધીએ। હવે ધ્યાન આપજો ખાસ, ત્રણ ની આઠ ઘાત ભાગ્યા ત્રણ ની ચાર ઘાત, તો વિચારો ત્રણ ની કેટલી ઘાત આવે? બસ સિમ્પલ છે, આધાર કેવા સરખા, વચ્ચે ભાગાકારની નિશાની, તો ઘાતની બાદબાકી થાય। તો આઠ ઘાતમાંથી ચાર ઘાત બાદ કરો તો ચાર વધે, તો જવાબ આવે ત્રણ ની ચાર ઘાત, ઓકે। હવે આ જ વસ્તુ, આની આ જ વસ્તુ મિત્રો આપણને કંઈક અલગ કોન્સેપ્ટ થી પૂછી શકે, અલગ કોન્સેપ્ટ થી। અચ્છા, અલગ કોન્સેપ્ટ થી એટલે કઈ રીતે? કંઈક આ રીતે પણ આપણને પૂછી શકે, ધ્યાન આપીશું ખાસ આપણે, ઓકે, કે આપણને અલગ કોન્સેપ્ટ થી એટલે કે આવી રીતે કે આપણને પૂછી શકે, વ્યવસ્થિત ધ્યાન આપજો, બરાબર, ઓકે, ચલો। તો શું હોઈ શકે મિત્રો? ત્રણ, ઓકે, ધ્યાનથી જોશું આપણે, ત્રણ ની ચાર ઘાત, ત્રણ ની પાંચ ઘાત ભાગ્યા ત્રણ ની બે ઘાત, તો બોલો ત્રણ ની કેટલી ઘાત થાય? આવું પૂછે તો ભાઈ આનો મતલબ એ જ થયો ને, આનો મતલબ શું થાય? ભાઈ ત્રણ ની પાંચ ઘાત ભાગ્યા ત્રણ ની બે ઘાત એના બરાબર ત્રણ ની કેટલી? તો આધાર સરખા, વચ્ચે ભાગાકારની નિશાની, તો આ બે ઘાતની બાદબાકી થાય કે નહીં? તો પાંચમાંથી બે ઘાત જાય તો ત્રણ ઘાત વધે। આવું ગણવાની જગ્યાએ મિત્રો, આવી ગણતરી કરવાની જગ્યાએ, ઓકે, ખાસ કરીને તમે ધ્યાન આપજો મિત્રો, આવી ગણતરી કરવાની જગ્યાએ, ઓકે, તમે બીજું શું કરી શકો મિત્રો? આ બંનેની તમે બાદબાકી કરી શકો કે નહીં? ડાયરેક્ટ બાદબાકી કરી નાખો, પાંચમાંથી બે જાય તો ત્રણ વધે, તો ત્રણ ની ત્રણ ઘાત, ઓકે, આ બનશે તમારો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર। બોલો કેટલો ઇઝી અને બેસ્ટ કોન્સેપ્ટ આપણા માટે અવેલેબલ છે, ઓકે, ચલો ખાસ સમજવા જેવી બાબત છે મિત્રો, ખૂબ સમજવા જેવી બાબત છે, ઓકે, ચલો। તો ભાઈ હવે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું છે આપણે, બરાબર, ઓકે, ચલો। તો મિત્રો ખાસ ઝડપથી જોવાનું છે, ચલો, તો ભાઈ ઘાત ઘાતાંકનો બેઝિક વસ્તુ તમને સમજાવી, ઓકે। પહેલા તો આ વસ્તુને તમારે મને ફટાફટ કમેન્ટમાં જવાબ આપવાનો છે, ઓકે, ચલો, મેં તમને કોન્સેપ્ટ સમજાવ્યો, એ કોન્સેપ્ટના આધારે તમને આ વસ્તુ સમજાય કે નહીં, ઝડપથી તમારે મને કમેન્ટમાં આન્સર આપવાનો છે ભાઈ, એકવાર આન્સર આપી દો મને, એટલે મને ખ્યાલ આવે, ઓકે, કે કોન્સેપ્ટ બરાબર જઈ રહ્યો છે, રેડી, ચલો ઝડપથી મિત્રો આન્સર આપીશું। ચલો, યસ, ચલો ફટાફટ આન્સર આપશો મિત્રો, આનો મતલબ સમજાણો તમને કે આનો મતલબ શું આવે આ ક્વેશ્ચનનો આન્સર, ઓકે,
ચલો યસ મિત્રો, આ ક્વેશ્ચન ની અંદર કઈ રીતે ગણતરી થશે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. હવે આ કોઈ આધાર ને એવો ક્વેશ્ચન નથી, આધાર વાળા ક્વેશ્ચન આવશે જ, પણ મિત્રો ધ્યાનથી જો આનું હેડિંગ શું છે, અપૂર્ણાંક ઘાત. તો સૌથી પહેલા આપણને અપૂર્ણાંક ઘાત ગણતા આવડવી જોઈએ. જેને જરાય આઈડિયા નથી એને હું આઈડિયા આપી દઉં છું, ધ્યાન આપજો, બહુ મજેદાર વસ્તુ સમજાવું છું. મિત્રો તમે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કાઢો તો તમને આવું આપ્યું હોય, એક્સ નું વર્ગમૂળ અથવા એક્સ ની 1/2 અથવા એક્સ ની 0.5 ઘાત. ધ્યાનથી જોજો, ઓકે, ધ્યાનથી જોજો, અગર ન ખબર હોય તો ખાસ સમજે મિત્રો, ઓકે, આનો મતલબ આવો થાય. અચ્છા તમે કોઈ પણ સંખ્યાનું ઘનમૂળ કાઢો મિત્રો, ઘનમૂળ, તો ઘનમૂળ નો મતલબ આવો થાય, અથવા તો એક્સ ની 1/3 ઘાત થાય. ઠીક છે, ચલો. હવે મિત્રો અગર તમે કોઈ સંખ્યાનું ચોથું મૂળ કાઢો છો, માની લો આને ચોથું મૂળ કહેવાય, અગર ચોથું મૂળ કાઢો છો તો એનો મતલબ એક્સ ની 1/4 ઘાત થાય. ઓકે, કેટલી આવશે ભાઈ, એક્સ ની 1/4 ઘાત, બરાબર. હવે મિત્રો આપણને વર્ગમૂળ આવડે જ કાઢતા, ઓકે, આપણને ઘનમૂળ કાઢતા આવડે જ. અચ્છા ચોથું મૂળ કઈ રીતે કાઢવાનું ભાઈ, બહુ ઈઝી. જો મિત્રો એક્સ ની 1/4 ઘાત છે તો 1/2 × 1/2, જો ભાઈ 1/4 નો મતલબ 1/2 × 1/2, આ બેનો ગુણાકાર કરો, 1 × 1 અને 2 × 2 એટલે 4, તો એક્સ ની 1/4 ઘાત થઈ ગઈ કે નહીં ભાઈ, આરામથી થઈ ગઈ. ઠીક છે, આગળ વધીશું મિત્રો. હવે એક્સ ની 1/4 ઘાત, તો આ રીતે એનો મતલબ કે 1/2 ઘાત એટલે વર્ગમૂળ થાય ભાઈ, તો વર્ગમૂળ નું વર્ગમૂળ એટલે ચોથું મૂળ. ચલો અગર હું તમને એમ કહું કે 81 નું ચોથું મૂળ કાઢો, ચોથું મૂળ, તો આનો મતલબ શું થાય, 81 નું વર્ગમૂળ નું વર્ગમૂળ કાઢવાનું, એટલે એકવાર વર્ગમૂળ પાછું હજી એકવાર વર્ગમૂળ, તો વર્ગમૂળ નું વર્ગમૂળ એટલે 81 નું ચોથું મૂળ તમને આરામથી મિત્રો મળી જાય. ઓકે, ચલો ખાસ ધ્યાન આપીશું કમ્પ્લીટલી. તો ચલો 81 નું વર્ગમૂળ 9 અને 9 નું વર્ગમૂળ મિત્રો 3, ઓકે, તો 81 નું ચોથું મૂળ 3 થાય, સિમ્પલ અને સાદો આન્સર આવી ગયો. ઓકે ચલો, તો આ વસ્તુ ખાસ સમજવાની છે, બરાબર છે. એનો મતલબ કે અગર કોઈ પણ સંખ્યાના છેદમાં 3 આવે તો ઘનમૂળ મતલબ કાઢવો, કોઈ પણ સંખ્યાના છેદમાં ઘાતમાં, ઘાતમાં છેદમાં 2 આવે તો વર્ગમૂળ મતલબ કાઢવો, છેદમાં 4 આવે તો ચોથું મૂળ મતલબ કાઢવો. ઓકે, આ ખાસ ધ્યાન આપીશું. ચલો આટલો કોન્સેપ્ટને સમજીને આપણે સવાલને સોલ્વ કરીએ. મિત્રો આ સવાલને ધ્યાનથી જુઓ, એક સમજી લો, બાકી બધું આરામથી સમજાઈ જશે, આરામથી સમજાઈ જશે. જો કઈ રીતે મિત્રો, 64 ની 2/3 ઘાત, 64 ની 2/3 ઘાત આવું આપણને આપેલું છે. ઓકે, ખાસ ધ્યાન આપીશું, 64 ની 2/3 ઘાત. તો મિત્રો આ 2/3 ને હું આવી રીતે લખી શકું, 1/3 × 2, 1/3 × 2. મિત્રો 1/3 એટલે ઘનમૂળ થાય અને 2 એટલે વર્ગ થાય કે નહીં, સીધી વાત છે, કારણ કે ઘાત છે ને. તો ભાઈ સિમ્પલ છે, છેદમાં 3 છે એટલે આનું ઘનમૂળ કાઢો અને ઉપર 2 ઘાત છે એટલે એનો વર્ગ કરો. તો મિત્રો આ એવું કહેવા માંગે છે, સિમ્પલ ને સાદું તમને એવું કહેવા માંગે છે કે 64 નું ઘનમૂળ કરીને વર્ગ કરો, એટલે જવાબ આવી ગયો. બોલો કેટલું ઈઝી છે, હવે જો બહુ ઈઝી રસ્તો છે. ઓકે, તો એટલે હવે સમજાણું હશે બધાને કે ચલો ભાઈ 64 નું ઘનમૂળ 4 અને 4 નો વર્ગ 16. તો મિત્રો 64 ની 2/3 ઘાત નો મતલબ સીધો 16 થાય. એવી જ રીતે, ઓકે ચલો, ઓકે ચલો ખાસ ધ્યાન આપીશું મિત્રો, 27 નું 2/3 ઘાત. તો મિત્રો પહેલા 27 નું ઘનમૂળ કરો પછી વર્ગ કરો. ચલો 27 નું ઘનમૂળ કેટલું થાય મિત્રો 3, અને 3 નો વર્ગ કરો કેટલો થાય 9, 16 × 9 કરો મિત્રો, 16 × 9, ઓકે 16 × 9 કેટલા થાય 144. તો આ સવાલનો જવાબ આવે 144, ઓપ્શન ડી. ઓકે ચલો, બરાબર. હા, હવે કોઈ ભાઈએ મને એવો સવાલ પૂછ્યો છે કે સાહેબ અગર 81 નું તમે આપી દીધું છે, બરાબર, ચલો મિત્રો આ સવાલનો જવાબ આવી ગયો, ઓપ્શન ડી આન્સર આવશે. ઓકે ચલો, ઓપ્શન ડી આપણો ફાઇનલ આન્સર. કોઈ વિદ્યાર્થી મિત્રો એવો સવાલ પૂછ્યો છે કે સાહેબ તમે 81 એક્ઝામ્પલમાં લીધું, બીજી કોઈ સંખ્યા હોય કઈ રીતે ખબર પડે? અબે આરામથી ખબર પડે, 256 નું ચોથું મૂળ. તો ભાઈ 256 નું ચોથું મૂળ એનો મતલબ 256 ની 1/4 ઘાત થાય,
એટલે 256 નું વર્ગમૂળ નું વર્ગમૂળ કાઢી નાખો, બરાબર 256 નું વર્ગમૂળ નું વર્ગમૂળ કાઢી નાખો, બરાબર ઓકે. ચલો યસ, ખાસ ધ્યાન આપીશું ભાઈ, 256 નું વર્ગમૂળ નું વર્ગમૂળ કાઢી નાખો. ઓકે ભાઈ, 256 નું વર્ગમૂળ નું વર્ગમૂળ કાઢી નાખો એટલે તમને ઓટોમેટિકલી ઓટોમેટિકલી બરાબર તમને ખબર પડી જશે. ક્લિયર મિત્રો, ખાસ ધ્યાન આપીશું. તો ભાઈ 256 નું એક વર્ગમૂળ કેટલું થાય? 16, અને 16 નું વર્ગમૂળ 4. ઓકે, આ નીકળી ગયું વર્ગમૂળ નું વર્ગમૂળ એટલે કે ચોથું મૂળ. ચલો હજી આગળ વધીએ, કઈ વાંધો નહીં, બહુ મોટી સંખ્યા આપી, ટેન્શન શું લેવાનું. ફોર એક્ઝામ્પલ 6561, મારે આનું વર્ગમૂળ, આનું ચોથું મૂળ કાઢવું છે. તો ભાઈ ચોથું મૂળ નો મતલબ શું થાય? કે પેલા એક વર્ગમૂળ કાઢી નાખો, પછી પાછું એક વર્ગમૂળ કાઢી નાખો, એટલે તમને ઓટોમેટિકલી મિત્રો ચોથું મૂળ તમને મળી જશે. ઓકે, ઇન શોર્ટ વર્ગમૂળ નું વર્ગમૂળ કરો એટલે ચોથું મૂળ મળી જશે. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે મિત્રો, વર્ગમૂળ નું વર્ગમૂળ કરો એટલે ચોથું મૂળ તમને મળી જશે. રેડી, ખાસ ધ્યાન આપીશું. ચલો મિત્રો, અહીંયા સુધી બધાને આઈ હોપ સમજાતું હશે. ઓકે ચલો, યસ ખાસ ધ્યાન આપીશું મિત્રો. ચલો તો હવે ધ્યાનથી જુઓ, હવે ચોથું મૂળ કઈ રીતે આવે. મિત્રો 6561 તમને આપી દીધો છે, આનું એકવાર વર્ગમૂળ કાઢો, પાછું એકવાર વર્ગમૂળ કાઢો. હવે વર્ગમૂળ કાઢવાનું શોર્ટકટ ટ્રિક, 3 સેકન્ડમાં વર્ગમૂળ નીકળે એ ટ્રિક્સ તો મેં તમને આપી દીધી. ઓકે ચલો, કઈ ટ્રિક આપી ભાઈ? આ સંખ્યા કઈ રેન્જમાં આવે? 100 માઇનસ છેલ્લા બે આંકડા 61. ભાઈ 61 ક્યાં આવે? 61 આવે 19માં. તો 100 માંથી 19 જાય તો 81. તો 6561 નું વર્ગમૂળ, પહેલું વર્ગમૂળ 81 એવું કે નહીં ભાઈ? ચલો 81 એવું કે નહીં? ઓકે ચલો, ખાસ ધ્યાન આપીશું. 81 એવું. હવે 81 નું પાછું વર્ગમૂળ કાઢો. 81 નું વર્ગમૂળ કેટલું થાય મિત્રો? 9. તો જો ભાઈ 6561 નું ચોથું મૂળ 9 નીકળી ગયું કે નહીં? ભાઈ રસ્તા મેં બધા આપેલા જ છે મિત્રો, એકદમ શોર્ટકટ રસ્તા આપેલા છે. આગળનો સેશન અગર કોઈ વિદ્યાર્થી મિત્રોએ જોયો ન હોય તો એકવાર ખાસ કરીને જોઈ લે, જેથી કરીને એને વ્યવસ્થિત રીતે મિત્રો શું થશે સમજાઈ જશે. ઓકે ચાલો, તો આગળ વધીશું મિત્રો નેક્સ્ટ કોન્સેપ્ટ પર. ખૂબ સરસ મજાનો કોન્સેપ્ટ હતો. ચલો હજી હું તમને એક સવાલ પૂછી લઉં. 4096, ચલો આનું મને ચોથું મૂળ કાઢી નાખો. ચલો હવે જવાબ તમારે આપવાનો છે મિત્રો, હવે તમારે જવાબ આપવાનો છે. ચલો ફટાફટ આન્સર આપો. 4096 ભાઈ, આન્સર પૂર્ણાંક સંખ્યામાં આવે એવું જરૂરી ના હોય ભાઈ. ભાઈ ઘાત વાળો આન્સર, ઘાત અપૂર્ણાંક હોય ને એનો મતલબ એમ નહીં કે જવાબ એ અપૂર્ણાંકમાં આવે. ઓકે ખાસ ધ્યાન આપીશું, ઘાત અપૂર્ણાંક હોય અને આન્સર અપૂર્ણાંક ને એને કઈ લેવા દેવા નથી, પોઈન્ટમાં આવી શકે આ, બરાબર તમે એવું કહી શકો, પણ એમાં અંશ ને છેદમાં તમે આન્સર બનાવવા જાવ તો એ પોસિબલ નથી ભાઈ. ઓકે હા, એટલે વ્યવસ્થિત ધ્યાન આપીશું બરાબર. ચલો બરાબર, અને ભાઈ આપણને બહુ એવા હેવી હાઈફાઈ સવાલ નહીં પૂછાય જેમાં આપણે લોગ ટેબલ નો યુઝ કરવો પડે. ઓકે હા, એટલે ખાસ ધ્યાન આપીશું મિત્રો. ચલો ઝડપથી શું આન્સર હોઈ શકે આનો? ફટાફટ ચોથું મૂળ જોઈએ છે મારે. વેરી ગુડ, ખૂબ સરસ મિત્રો. 4096 નું એક વખત આપણે શું કાઢી નાખીએ? 4096 નું મિત્રો આપણે એક વખત શું કાઢી નાખીએ? વર્ગમૂળ. ચલો ભાઈ 4096 કઈ રેન્જમાં આવે? 50+96 ક્યાં આવે? 14માં. તો 64 આવે, પહેલું વર્ગમૂળ 64 અને 64 નું વર્ગમૂળ 8, તો ચોથું મૂળ 8 આવે કે નહીં? બોલો કેટલું ઈઝી છે ભાઈ. ઓકે બસ ખાલી કોન્સેપ્ટ સમજો એટલે ઓટોમેટિકલી તમારા માટે ઈઝી થઈ જશે. ચલો મિત્રો, આવી જ રીતે અપૂર્ણાંક ઘાત આપણે અહીંયા આવશે. જો હવે ધ્યાનથી જોજો આ સવાલમાં, આ સવાલમાં આન્સર શું હોઈ શકે. તો મિત્રો 625 આપણને આપેલા છે, 625 ની 3/2 ઘાત કીધી છે આપણને, 625 ની 3/2 ઘાત કીધી છે. ભાઈ પાર્થભાઈ એવું પૂછે, સાહેબ સર એક્ઝામમાં લોગ ટેબલ આપે છે. ભાઈ એવા સવાલો નહીં પૂછાય કે જેમાં તમારે લોગ ટેબલ યુઝ કરવું પડે મિત્રો. ઓકે, લોગ ટેબલની જરૂર નહીં પડે. ચલો અહીંયા ધ્યાન બરાબર, તમે સેન્ટ્રલ ને યુપીએસસી લેવલની એક્ઝામ નથી આપતા ભાઈ. ઓકે, આપણે ખાસ કોન્સ્ટેબલ પીએસઆઈ તલાટી એવી એક્ઝામ આપીએ છીએ, સમજ પડી? તો યુપીએસસી લેવલની એક્ઝામ આપો તો વાત અલગ છે, હા કે ના? હા, પછી તમે કોન્સ્ટેબલમાં યુપીએસસી લેવલની તમારે તૈયારી જોતી હોય તો પછી તમારે એ રીતે તૈયારી કરવી પડે. ઓકે મિત્રો, ચલો આગળ વધીએ. તો ખાસ ધ્યાન આપીએ, કઈ વાંધો નહીં. ચલો એક્સ નો ઘન આપણે જોઈએ મિત્રો. તો ખાસ ધ્યાન આપીશું મિત્રો, ખૂબ સરસ મજાનો સવાલ છે, ધ્યાનથી જુઓ શું કીધું. 625 ની 3/2 ઘાત, 3/2 નો મતલબ શું થાય? છેદમાં 2 હોય એટલે વર્ગમૂળ થાય, અને ઉપર 3 હોય એટલે ઘન થાય. ઓકે, તો એક કામ કરો, પેલા આ છેદમાં 2 ઘાત છે ને આપણે કાઢી નાખીએ.
તો 625 નું વર્ગમૂળ કાઢો. 625 નું વર્ગમૂળ કેટલું થાય મિત્રો? 25. અને 25 નો ઘન કરી નાખો. ભાઈ ઘન તો છે જ ને, કારણ કે વર્ગમૂળ જ કાઢ્યું ને. અને અહીંયા બરાબર એક્સ નો ઘન. જો મિત્રો ઘાત સરખી તો બરાબર ની બંને બાજુ આધારે કેવા હોય? સરખા. તો એક્સ બરાબર 25 આવે. આ પહેલો રસ્તો આ સવાલને સોલ્વ કરવાનો, પહેલો રસ્તો. ઠીક છે, આગળ વધીશું. હવે બીજો રસ્તો કયો? એક કામ કરો, આ છેદમાં બે છે ને એને ઉડાડવાના છે. તો 625 એટલે મિત્રો 25 નો વર્ગ થાય અને એની 3 ના છેદમાં 2 ઘાત. આ બે બે ઉડી ગયા કે નહીં? ઓકે, એના બરાબર એક્સ નો ઘન. તો અહીંયા 25 નો ઘન બરાબર એક્સ નો ઘન આવે. ઘાત સરખી તો મિત્રો આધારે કેવા હોય? સરખા. તો એક્સ બરાબર કેટલા આવશે ભાઈ? 25. ઓકે, તો સીધી વાત છે, ફાઇનલ આન્સર મિત્રો આ સવાલનો તમારો આવશે ઓપ્શન સી. ઓકે, 125 સોરી ખાલી 25 મિત્રો. ઠીક છે, ચાલો, વેરી ગુડ ભાઈ. 25 આન્સર આવશે મિત્રો આ સવાલનો. ઓકે, ખાસ ધ્યાનથી સમજજો સવાલ શું કહેવા માંગે છે. ઓકે, ચાલો હવે ક્વેશ્ચનનો આન્સર તમારે મને આપવાનો છે મિત્રો. ઓકે, ચાલો ક્વેશ્ચન નંબર 23 આનો આન્સર તમારે મને આપવાનો છે. શું આન્સર હોઈ શકે? ચાલો ઝડપથી આપણે ચેક કરીશું આ ક્વેશ્ચનનો આન્સર શું હોઈ શકે. ચલો, યસ, શું આન્સર હોઈ શકે મિત્રો? આ ક્વેશ્ચન ખૂબ સરસ મજાનો ક્વેશ્ચન છે. આનો આન્સર શું હોઈ શકે? પહેલી વસ્તુ. ઓકે, ચાલો હવે એક વસ્તુ હું તમને સમજાવી દઉં મિત્રો. સૌથી પહેલું કામ શું કરવાનું ખબર? આ માઇનસ ઘાત હોય ને પ્લસ કરવાનું. સૌથી પહેલું કામ એ કરતા શીખો. હવે હું તમને માઇનસ ઘાતને પ્લસ કરતા શીખવાડી દઉં. પહેલા તો ધ્યાન અહીંયા બધાનું કમ્પ્લીટલી. ઓકે, માઇનસ ઘાતને મારે તમને પ્લસ કરતા શીખવાડવાનું છે મિત્રો. 5 ની માઇનસ 2 ઘાત આનો મતલબ શું થાય એ જરા હું તમને સમજાવી દઉં. એકચ્યુઅલીમાં 1 ના છેદમાં 5 ની 2 ઘાત, આ છેદ વાળું જે પદ છે એને તમે ઉપાડીને અંશમાં લઈ જાઓ તો 5 ની 2 ઘાત માઇનસ થાય. ખાસ ધ્યાન આપીશું આપણે. ઓકે, 5 ની 2 ઘાત માઇનસ થાય. ક્લિયર? ઓકે, બરાબર. અથવા તો સિમ્પલ વાત છે. ઓકે, હવે મને એવું કીધું છે 5 ની 2 ઘાત માઇનસ છે, આ માઇનસ વાળી ઘાતને મારે પ્લસ કરવી છે તો 1 ના છેદમાં લઈ જાઓ. ક્યાં લઈ જવાનું? એને ભાગાકારમાં, ઉલટી સાઈડ. તો ભાઈ 5 ની 2 ઘાત, આ જો ઘાત પ્લસ થઈ ગઈ કે નહીં અહીંયા? બરાબર, ક્યારેક તમને આવું આપી દઈ ને, 1 ના છેદમાં 3 ની માઇનસ 2 ઘાત. તો ભાઈ 3 ની માઇનસ 2 ઘાત છેદમાં છે ને, એને અંશમાં લઈ જાઓ તો 3 ની, ઓકે, માઇનસ 2 ઘાત છે, અંશમાં ગઈ એટલે પ્લસ થઈ ગઈ. ચાલો, તો અહીંયા સુધી બધાને માઇનસ બરાબર. ઓકે ભાઈ, ધ્યાન આપજો, વર્ગ વર્ગમૂળ ઘન ઘનમૂળ બધા બેઝિક કોન્સેપ્ટ છે, એમાં થોડોક દિમાગ તો ચલાવવો પડે. ઓકે, ચલો ખાસ ધ્યાન આપીશું. થોડોક તો દિમાગ ચલાવવો પડે, થોડુંક તો જોર આપવું જ પડે. એકદમ બેઝિક પાયાની વસ્તુ છે, હા કે ના? ઓકે, એટલે મિત્રો ખાસ ધ્યાન આપીશું. ઓકે, કારણ કે આપણે આના પછી સાદું રૂપ સમજવાનું છે, એની અંદર મિત્રો બહુ ઈઝી થઈ જશે તમારા માટે, આ બધા કોન્સેપ્ટ ખબર હશે તો. ઓકે, ચલો, એટલે હા, તમને વર્ગ વર્ગમૂળ ને ઘન ઘનમૂળ ગણાને બહુ ઈઝી લાગતું હોય ને તો એ ખાસ ધ્યાન આપજો, થોડુંક તો ટેડું છે. ઓકે, ચાલો આગળ વધીશું મિત્રો. બસ માત્ર આપણે 5 મિનિટ માટે મિત્રો સેશનમાં ટકવાનું છે ખાસ કરીને. ઓકે, ચલો, પછી તો શું કહેવાય કે આપણો જે રૂટીન ટાઈમ છે એના પ્રમાણે આપણે સેશનને એન્ડ કરીશું. બાકીના જે કોન્સેપ્ટ છે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું, પણ ખાસ ધ્યાન આપીશું એક કોન્સેપ્ટ પૂરો કરી લઈએ આપણે. ઓકે, તો મિત્રો ખાસ ધ્યાન આપીશું આપણે કે 3 ની માઇનસ 2 ઘાત છે, અંશમાં જાય તો શું થઈ જાય? પ્લસ. ઓકે, એવી જ રીતે અહીંયા તમને અગર માની લો કે આવું આપેલું આપી દીધું છે, હવે ધ્યાન આપજો ખાસ મિત્રો, ખાસ ધ્યાન આપજો. 2 ના છેદમાં 3 આ અપૂર્ણાંક સંખ્યા આપી અને એની માઇનસ 2 ઘાત આપી. ઓકે, આખા કૌંસની માઇનસ 2 ઘાત છે તો શું કરવાનું? તો મિત્રો જ્યારે અપૂર્ણાંક સંખ્યાની માઇનસ ઘાત આપે તો એને પ્લસ કરવા માટે, આ માઇનસ 2 ઘાતને પ્લસ 2 ઘાતમાં ફેરવવા માટે આ જે 2 ના છેદમાં 3 છે ને પદને જ ઘુમાવી દેવાનું. તો 2 ના છેદમાં 3 છે તો શું થઈ જાય? 3 ના છેદમાં 2. જો થઈ ગઈ ઘાત પ્લસ. ઓકે, ચલો, યસ, કમ્પ્લીટ ધ્યાન આપીશું ખાસ. ઓકે, તો આ 2 ના છેદમાં 3 છે એને ઘુમાવો 3 ના છેદમાં 2 એટલે ઘાત પ્લસ થઈ ગઈ. હજી એક એક્ઝામ્પલ અગર આપણે જોઈએ મિત્રો, અગર માની લો કે 7 ના છેદમાં તમને આપી દીધું છે 8, આખાની માઇનસ 2 ના છેદમાં 3 ઘાત. હવે મિત્રો આ માઇનસ ઘાતને મારે પ્લસમાં ફેરવવી છે. ઓકે, તો આ 7 ના છેદમાં 8 છે ને ઘુમાવી દો 8 ના છેદમાં 7,
અને બે ના છેદમાં ત્રણ ઘાત જે માઇનસ છે એ કેવી થઈ ગઈ પ્લસ. ઓકે, સિમ્પલ વસ્તુ છે મિત્રો, બરાબર. ચલો આટલું ઈઝી વસ્તુ મેં તમને સમજાવી છે, હવે ધ્યાન આપજો. ચલો હવે આ પ્રશ્નનો જવાબ તમારે મને આપવાનો છે, બરાબર. ઓકે ચલો, ઓકે ચલો ખાસ ધ્યાન આપીશું મિત્રો. આ ક્વેશ્ચન નો આન્સર તમારે મને આપવાનો છે, ક્વેશ્ચન નંબર 23. ચલો ફટાફટ કમેન્ટ ની અંદર મિત્રો આન્સર લખીને આપો ઝડપથી. ચલો યસ મિત્રો, શું આન્સર આનો આવી શકે? ઓકે, આનો આન્સર શું હોઈ શકે? ચલો એ અને સી, કોઈ એ કહે છે કોઈ સી કહે છે, ચેક કરીશું મિત્રો આપણે આનો આન્સર શું હોઈ શકે. ઓકે ચલો યસ મિત્રો, તો ભાઈ હવે આપણે જરા આગળ વધીશું મિત્રો. ઓકે, આ સવાલને એ ને લોક કરીએ, ચેક કરીએ મિત્રો. 8 ના છેદમાં 125 ની માઇનસ 4 ના છેદમાં 3 ઘાત છે. હવે આ ઘાતને પ્લસ કરવા માટે 8 ના છેદમાં 125 છે, આને ગુમાવી દો એટલે 125 ના છેદમાં 8, તો આ 4 ના છેદમાં 3 ઘાત જે છે એ પ્લસ થઈ ગઈ. હવે મિત્રો આ 4 ના છેદમાં 3 ઘાત નો મતલબ શું થાય? ભાઈ છેદમાં 3 છે એટલે ઘનમૂળ કાઢો અને પછી એની 4 ઘાત કરો. ભાઈ 4 ઘાત એટલે 2 × 2, બોલે તો વર્ગ નો વર્ગ કરવાનો કે નહીં? ભાઈ વર્ગ નો વર્ગ કરો એટલે 4 ઘાત થઈ ગઈ કે નહીં? તો જો ધ્યાનથી જોજો મિત્રો, ખાસ ધ્યાનથી જોજો. જો આનું જોઈએ આપણે, ભાઈ આ 4 ના છેદમાં 3 આને પણ લાગે ને આને પણ લાગે કે નહીં? તો ચલો 125 નું પહેલા ઘનમૂળ કાઢો. 125 નું ઘનમૂળ 5 થાય. 5 ના વર્ગ નો વર્ગ કરો, કારણ કે ઉપર 4 ઘાત છે, તો 5 નો વર્ગ 25 અને 25 નો વર્ગ 625. ઓકે, તો મિત્રો આનો જવાબ આવે 625 અંશમાં. ચલો અગર કોઈને પ્રોસેસ આખી આખી સમજવી છે તો આવો થાય. 125 નું બરાબર, ઓકે, પેલા તો 1 ના છેદમાં 3 ઘાત થાય, પછી એની 4 ઘાત થાય. જો મિત્રો 4 × 1 = 4 એટલે 4 ના છેદમાં 3 ને મેં ખાલી છૂટા પાડ્યા. 8 ની, ઓકે 8 ની બરાબર, 1 ના છેદમાં 3 ઘાત એટલે ઘનમૂળ અને પછી 4 ઘાત કરો. ભાઈ 125 નું ઘનમૂળ એટલે 5, 5 ની 4 ઘાત. 8 નું ઘનમૂળ એટલે 2, 2 ની 4 ઘાત. ભાઈ 5 ની 4 ઘાત એટલે 625, કારણ કે વર્ગ નો વર્ગ થાય, અને 2 ની 4 ઘાત એટલે 2 નો વર્ગ, ઓકે 2 નો વર્ગ 4 ને 4 નો વર્ગ 16, તો 625 ના છેદમાં 16 એટલે ફાઈનલ આન્સર આવશે મિત્રો ઓપ્શન એ. વેરી ગુડ, ખૂબ સરસ મજાનો આન્સર બધાએ આપ્યો છે. ઓકે ચલો, આ ક્વેશ્ચન 24 નંબરના ક્વેશ્ચન નો તમારે મને આન્સર આપવાનો છે. ચલો યસ મિત્રો, 24 નંબરના ક્વેશ્ચન નો આન્સર આપો. ધ્યાન રાખજો, બધી માઇનસ ઘાત ને પ્લસ માં પહેલા ફેરવવાની છે, આટલું સ્ટેપ પકડી લો ને એટલે તમારો સવાલ સોલ્વ થઈ જાય આરામથી. ચલો ઝડપથી મને ક્વેશ્ચન માં આન્સર આપશો કે આ ક્વેશ્ચન નો આન્સર શું આવશે મિત્રો? ઓકે ચલો યસ, ચલો મિત્રો ભૂમિકાબેન, તમે કોન્ટેક્ટ નંબર જે આપણા છે અહીંયા, ઓકે, જે ઇન્ક્વાયરી ડિપાર્ટમેન્ટમાં, એમાં કોલ કરીને તમે પૂછી શકો છો કે ઓફરનું શું છે, બરાબર. ઓકે ચલો યસ, ઝડપથી મિત્રો આન્સર આપીશું, આ ક્વેશ્ચનનો આન્સર શું આવશે? ચલો જોઈએ આપણે આ ક્વેશ્ચન નો આન્સર શું આવશે એ પાક્કું. ચલો એ કહે છે ઘણા લોકો, અચ્છા સી કહે છે. ચલો એ અને સી, એ અને સી માં કોમ્પિટિશન ચાલુ. ચલો ઓકે, ભાઈ લાસ્ટ પ્રશ્ન જ છે. ઓકે જોઈએ આપણે, જરા ધ્યાન આપીશું ખાસ. ચલો હવે આ ક્વેશ્ચન નો આન્સર મિત્રો, પહેલી વસ્તુ ઘાત માઇનસ છે એને અંશમાં લઈ જાઓ પ્લસ થઈ જાય.
तो एक नी साथे गुणाकार करो तो एनु एज रही ने मतलब आवु थाय भाई 216 नी बेना छेद मा 3 घात जो छेद वाळु पद अंश मा गयु तो प्लस थई गयु प्लस 256 नी माइनस 3 ना छेद मा 4 घात ओके तो ऊपर जाय तो प्लस थई जाय अने प्लस 32 नी एक ना छेद मा 5 घात प्लस थई गयु बस एटलू करवानुं छे હવે આનો મતલબ ઘનમૂળ કરીને વર્ગ થાય કે નહીં તો ચલો ભાઈ 216 નું ઘનમૂળ મિત્રો 216 નું ઘનમૂળ 6 થાય અને 6 નો વર્ગ 36 થાય હવે અહીંયા 3 ના છેદમાં 4 ઘાત છે તો છેદમાં 4 ઘાત એટલે ચોથું મૂળ બોલે તો વર્ગમૂળ નું વર્ગમૂળ અને પછી ઉપરવાળાનો કરવાનો ઘન તો આનો મતલબ વર્ગમૂળ નું વર્ગમૂળ કરીને ઘન કરી નાખો ચલો 256 નું વર્ગમૂળ 16 16 નો પણ મિત્રો વર્ગમૂળ કરો ઓકે તો 16 નો વર્ગમૂળ 4 અને 4 નો ઘન 64 32 એટલે 2 ની 5 ઘાત અને આખા ની 1 ના છેદ માં 5 ઘાત સીધી વાત છે 5 5 ઉડી ગયા કે નહીં ઓકે તો ચલો મિત્રો 36 અને 64 કેટલા થાય મિત્રો 100 100 ની અંદર ખાલી 2 પ્લસ કરો એટલે 102 તો આન્સર આવશે આપણો ઓપ્શન ડી ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર મિત્રો ઓકે ચલો ખૂબ સરસ મજાનો આન્સર આવ્યો છે બરાબર ખાસ ધ્યાન આપીશું બરાબર આ ક્વેશ્ચન ની અંદર આપણને આવો કે આન્સર મળ્યો છે ઓકે એટલે ઝડપથી આપણે ધ્યાન આપીશું ચલો મિત્રો જોઈએ આગળ નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જરા જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન આ ક્વેશ્ચન ખૂબ મજેદાર છે ચલો આન્સર તમારે આપવાનો છે મને ઓકે ચલો આ ક્વેશ્ચન નો આન્સર તમારે મને આપવાનો છે ઝડપથી મિત્રો કમેન્ટ માં આન્સર આપશે ઓકે ચલો મિત્રો બસ હવે એકાદ બે ક્વેશ્ચન્સ આપણે પૂરા કરશું નવો કોન્સેપ્ટ આવશે ઓકે બસ હવે પૂરો જ કરીશું મિત્રો સેશન આપણે નવો કોન્સેપ્ટ આવશે ત્યારે આપણે બાકી બધી વસ્તુ ડિસ્કસ કરીશું ઓકે ચાલો નેક્સ્ટ સેશન ની અંદર ડિસ્કસ કરીશું ચાલો યસ નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો તમારી સામે આવી ગયો છે ઓકે ચલો ઓકે ચલો ઓકે ચલો ખૂબ સરસ ભાઈ શું આન્સર આવી શકે ચેક કરીએ આપણે મિત્રો માઇનસ ઘાત ને પ્લસ કરવાની છે તો આને 1 ના છેદ માં લઈ જાઓ તો 64 ની 1 ના છેદ માં 2 ઘાત માઇનસ હતી પ્લસ થઈ ગઈ માઇનસ 32 ને છેદ માં લઈ 1 ના છેદ માં માઇનસ 32 ની 4 ના છેદ માં 5 ઘાત પ્લસ થઈ ગઈ કે નહીં ભાઈ ઓકે બરાબર હવે કોઈ પણ સંખ્યા ની 1 ના છેદ માં 2 ઘાત એટલે મિત્રો શું થાય વર્ગમૂળ તો 64 નું વર્ગમૂળ 8 તો 1 ના છેદ માં 8 માઇનસ હવે આને જરા હું સોલ્વ કરીએ આપણે થોડીક વાર સાઈડમાં જઈને માઇનસ 32 ની 4 ના છેદમાં 5 ઘાત છે તો મિત્રો એનો મતલબ માઇનસ 2 ની 5 ઘાત એટલે 32 થાય અને ઇન્ટુ 4 ના છેદમાં 5 ઘાત મિત્રો ધ્યાનથી જોજો માઇનસ 2 ભાઈ માઇનસ 2 ની 5 ઘાત કરો એટલે 32 જ થાય ને ભાઈ 2 ની 5 ઘાત 32 તો 32 ની જગ્યાએ મેં 2 ની 5 ઘાત લખી નાખી અને આ 4 ના છેદમાં 5 ઘાત તો હતી 5 5 ઉડી ગયા તો માઇનસ 2 ની 4 ઘાત ઓકે તો એનો મતલબ કે માઇનસ 1 ના છેદમાં અહીંયા જવાબ આવશે માઇનસ 2 ની 4 ઘાત ઓકે તો હવે મિત્રો માઇનસ 2 ની 4 ઘાત કરો તો 2 ની 4 ઘાત તો 16 થાય ઓકે તો 16 તો 1 ના છેદમાં 8 માઇનસ 1 ના છેદમાં 16 હવે આનો સરવાળો બાદબાકી કરવા માટે મિત્રો આપણે સીધો શું લેવો પડશે આનો લસા ચલો તો લસા કેટલો આવશે 16 આવશે અહીંયા 16 કરવા માટે 2 વડે તો ઉપર 2 વડે ગુણવા પડે કે નહીં ચલો 2 1 2 અહીંયા તો 16 છે જ બે માંથી એક જાય તો 1 ના છેદમાં 16 એટલે આન્સર તમારો બનશે ભાઈ ઓપ્શન ડી 1 ના છેદમાં 16 ઓપ્શન ડી આન્સર આવે ભાઈ 1 ના છેદમાં 16 બાદ બાકી છે આ બાદ બાકી તમે સૌથી મોટી ભૂલ એ કરી મિત્રો ઓકે ઘણા પ્લસ એટલા માટે કરી નાખ્યું ભાઈ ધ્યાનથી જોજો આનું સોલ્યુશન ફરી એકવાર કરાવું છું ધ્યાનથી જુઓ માઇનસ 32 ની 4 ના છેદમાં 5 ઘાત મિત્રો આ છેદવાળાનું સોલ્યુશન કરાવું છું એટલે માઇનસ 2 ની 5 ઘાત કરો એટલે 32 થાય અને 4 ના છેદમાં 5 તો હતા જ 5 5 ઉડી ગયા 2 ની 4 ઘાત કરો એટલે 16 આવે અને મિત્રો કોઈ પણ સંખ્યાની બેકી ઘાત હોય એટલે જવાબ પ્લસમાં જ આવે
સમજ પડી કે નહીં? ચલો જવાબ પ્લસ માં જ આવશે. ઓકે ચલો, તો મિત્રો ખૂબ સરસ રીતે આપણે અહીંયા સુધીના ક્વેશ્ચન્સ આપણે જોયા. ઓકે ચલો, હવે આપણે બાકીના ક્વેશ્ચન્સ મિત્રો નેક્સ્ટ સેશન ની અંદર આપણે જોવાના થશે. ઓકે ચલો, તો ખાસ ધ્યાન આપીશું આપણે બાકીનો જે મિત્રો પાર્ટ જે છે. ઓકે, ઘાત ઘાતાંકનો જે બાકીનો આપણો જે પાર્ટ છે એ બાકીનો પાર્ટ મિત્રો આપણે નેક્સ્ટ સેશન ની અંદર ઓકે કન્ટિન્યુ કરીશું. મિત્રો લાસ્ટ ની અંદર હું તમને જરા એક વસ્તુ કહી દઉં. ઓકે, આપણે ઘાત ઘાતાંકનો પાર્ટ 2 નેક્સ્ટ સેશન ની અંદર આવશે, અને નેક્સ્ટ સેશન ની અંદર મિત્રો આપણે સાદુરૂપ પણ ભણવાનું છે. તો એકવાર ફરી મિત્રો હું તમને યાદ અપાવરાવી દઉં છું દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને. ઓકે ચલો, ઓકે દરેક વિદ્યાર્થી મિત્રોને હું યાદ અપાવરાવી દઉં કે આપણો ગાંધીનગર, રાજકોટ, જૂનાગઢ ને પોરબંદર આ ચાર શહેરોની અંદર મિત્રો આપણો સેમિનાર થવા, ઓકે વર્કશોપ થવા જઈ રહ્યો છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો, ઓકે જે ઇન્ટરેસ્ટ ધરાવતા હોય, બરાબર, વર્કશોપમાં ખૂબ મજેદાર રીતે મિત્રો રિવિઝન કરવા ઈચ્છતા હોય, એ વિદ્યાર્થી મિત્રો આ કોન્ટેક્ટ નંબર પર સંપર્ક કરી, ઓકે એમાં તમે મેસેજ કરી દેશો, વોટ્સઅપ કરશો, તો તમને એની લિંક મળી જશે, અને લિંક ઉપરથી તમે મિત્રો રજીસ્ટ્રેશન કરાવી શકશો. ઓકે બીજી વસ્તુ મિત્રો, તમને ખ્યાલ જ છે તલાટી કમ મંત્રી જુનિયર ક્લર્ક હજી કોઈ પાસે અગર આ બુક અવેલેબલ ન હોય તો મિત્રો બુક લઈ લેજો, 50 પેપર સેટ વાળી બુક છે. ઓકે, અને ટૂંક સમયની અંદર મિત્રો આનું મેથ્સ અને રીઝનિંગ નું પીડીએફ સોલ્યુશન, હેન્ડ રિટન સોલ્યુશન, ડિટેલ સોલ્યુશન ઓકે તમને મળી જશે આવનારા ટૂંક સમયની અંદર. ઓકે મિત્રો, બીજી વાત કે આપણી શબ્દ વૈભવ બુક જે છે, જે તાજેતરમાં આપણે લોન્ચ કરી છે, 40% ડિસ્કાઉન્ટ સાથે અવેલેબલ છે. જે વિદ્યાર્થી મિત્રો ગુજરાતીની ખૂબ સારામાં સારી મિત્રો તૈયારી ઓકે કરવા ઈચ્છા ધરાવતા હોય, જેમ કે તલાટી, બિન સચિવાલય, આ બધી એક્ઝામ ની અંદર મિત્રો ગુજરાતી આવે જ, બરાબર. ઓકે, પીએસઆઈ ની પછી મેન્સ હોય, આ બધી જ એક્ઝામ ની અંદર ગુજરાતી આવે જ, તો એના માટે ખૂબ સરસ મજાની મિત્રો એક જબરદસ્ત બુક તમને ખ્યાલ જ હશે મહેશ સરે, ઓકે મહેશ સરે તૈયાર કરેલી છે, તો ખૂબ સરસ મજાની બુક જે તમને ખૂબ હેલ્પફુલ થશે. ઓકે ચલો, તો અંતમાં મિત્રો આપણું જે પબ્લિકેશન છે વેબ સંકુલ, એની અંદર ઘણી બધી સારી બીજી બુકો છે કે જે તમને એક્ઝામની પ્રિપેરેશનમાં ખૂબ સરસ રીતે મદદરૂપ થશે. ઓકે ચલો મિત્રો, ખૂબ સરસ રીતે બધાએ સેશનને એન્જોય કર્યો, એ બદલ દરેક વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. મળીએ મિત્રો નેક્સ્ટ સેશનની અંદર ધમાકેદાર સેશન સાથે, કારણ કે નેક્સ્ટ સેશનમાં આપણે સાદુરૂપ સમજવાનું છે અને સૂત્રો ઘણા બધા આપણે જોવાના છે. ઓકે, તો મળીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.